चौथा दिवसे माननीय डॉक्टर नागर सर अपना सदस्य तरीके अपने जेने स्वीकारी लीधा छे अपना परिवार ना सभ्य एवा प्रोफेसर डॉक्टर मनीष भाई रावल सर्व अध्यापक मित्रों अने अमारा एडमिन धवल भाई आप सौ हूँ हार्दिक स्वागत करू छू अने सौ ने प्रणाम करू छू। आ चौथा दिवसे हूँ विनंती करीश कॉम्प्यूटर विभागना प्रोफेसर डॉक्टर जयेश भाई भट्ट ने के तेओ स्वागत प्रवचन करे। जयेश भाई भट्ट। थैंक यू शांतिबेन। माननीय डॉक्टर नागर साहेब, प्रिय मनीष भाई अने साथी मित्रों, खरेखर आपणे जेने एफडीपी कहीए छीए એ મને એફડીપી જેવું નથી લાગતું, ઇટ જસ્ટ લાઈક અ રિફ્રેશર કોર્સ. આપણે એન્જોય કરીએ છીએ, લર્નિંગ બાય ડુઈંગ. ઇટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ રિફ્રેશર કોર્સ. કોઈ ભાષણબાજી નહીં, કે એમ કરવાનું નહીં, કરે એમ કરવાનું. અને એ જે આપણે મજા કરીએ છીએ એ ખરેખર અદ્ભુત છે. મનીષભાઈ, હું ખોટા મચકા મારતા મને આવડતું નથી, પણ ખરેખર બહુ મજા આવી. હવે ગઈકાલે આપણે જુદી જુદી ત્રણ પ્રકારની મજા કરી. એમાંથી બે ટોપિક એવા હતા કે જે ગૂગલની એપ્લિકેશન્સ હતી. આપણે જીમેલ ઓપન કરીને એપ્લિકેશન્સના લિસ્ટમાં જોઈએ તો એમાંથી એક એપ્લિકેશન આપણે છેલ્લા ત્રણ દિવસથી કરીએ છીએ, ગૂગલ ક્લાસરૂમ. એ ગૂગલ ક્લાસરૂમમાં આપણે આપણો ક્લાસ ક્રિએટ કરી અને એમાં ડિસ્ક્રિપ્ટિવ એસાઇનમેન્ટ કેવી રીતે આપવું, એમાં આપણી પીડીએફ કેવી રીતે એટેચ કરવી, એમાં યુટ્યુબના વિડીયોઝ કઈ રીતે એટેચ કરવા, કે જુદા જુદા એટેચમેન્ટ્સ કઈ રીતે કરવા, અને એ બધું આપણને લાઈવ મનીષભાઈ શીખવાડ્યું ગઈકાલે. સાથે બીજી એક એપ્લિકેશન પણ એમણે બતાવી, જેમ બોર્ડની, કે જેમાં આપણે આપણા જુદા જુદા પ્રેઝન્ટેશન ચાર્ટ્સ કે જે કાંઈ ડિસ્ક્રિપ્ટિવ સ્ટુડન્ટ સાથે શેર કરવા હોય તો કરી શકીએ. ત્રીજી જે સરસ મજાની એક એક્ટિવિટી આપણને શીખવાડી એ છે ટેસ્ટ બસ, કે જેના દ્વારા આપણે સ્ટુડન્ટને બહુ સારી રીતે એમસીક્યુઝ કે મેચ ધ પેર્સ કે જુદા જુદા પ્રકારના ક્વેશ્ચન સેટ કરી એક લિંક મોકલી અને રમતા રમતા એ લોકો એને એટેમ્પ્ટ કરે અને ટાઈમ લિમિટ પણ સેટ કરી શકીએ. એને જો આપણે સ્કોર બતાવવો હોય તો બતાવી પણ શકીએ, ન બતાવવો હોય તો ન બતાવીએ, ઇટ ઇઝ અપ ટુ અસ. પાસવર્ડ સેટ કરવો હોય તો કરી શકીએ. એ બધું જ કઈ રીતે કરવું એ આપણને લાઈવ સમજાવ્યું અને આપણને એના માટે એ કરવા માટે પ્રેરિત પણ કર્યા. ખરેખર બહુ મજા આવી મનીષભાઈ. થેન્ક યુ મનીષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા પ્રિન્સિપાલ શ્રી કે જે આવું સરસ આયોજન કર્યું. વી આર એન્જોયિંગ અ લોટ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ જયેશભાઈ. હવે હું આમ તો આપણા ભાઈ, પણ જ્યાં જ્ઞાન આપણને મળે એને ગુરુ તરીકે સ્વીકારવામાં નાનપ ન અનુભવવી જોઈએ, તો હું મનીષભાઈને આમંત્રિત કરીશ કે આજે પણ આપણે કંઈક એન્જોય સાથે નવું શીખવાડે, જ્ઞાન સાથે ગમત આપે શ્રી મનીષભાઈ રાવલ. ચોક્કસ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ નગર સર, થેન્ક યુ જયેશ સર, અને થેન્ક યુ એન્ટાયર ફેમિલી ઓફ ગુરુકુલ કે જેમણે મારા પર એક વિશ્વાસ મૂક્યો કે હું આપની સાથે છ દિવસ કંઈક નવું કરી શકીશ. અને મને આશા છે કે આપના મૂકેલા વિશ્વાસ પર હું ખરો ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને આપને નવું રોજ કંઈક શીખવા મળતું હશે. આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે એ ખૂબ અગત્યના ટૂલ વિશે વાત કરવાની છે, અને એ ટૂલને સમજવા માટે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણે કરીએ છીએ. એ લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે હું એક પૂર્વ ભૂમિકા બાંધી દઉં, ત્યાં સુધીમાં આપણા બધા જ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોઈન થઈ જાય
ક્લાસરૂમમાં એટલે અહીંયા ગૂગલ મીટ પર જોઈન નહીં થાય, પણ એ લોકો ટેસ્ટ પ્લેટફોર્મ પર અત્યારે જોઈન થઈ રહ્યા છે. આપણે અલગ અલગ 6 ટીમ્સ તૈયાર કરી છે અને 6 ટીમ્સના મેન્ટર્સ છે. આજે હું અને તમે બધા એક એવી લાઈવ ઇવેન્ટ ના સાક્ષી બનશું જે આપણે કદાચ જો ધારીએ તો આખી કોલેજ માટે એક સાથે રિયલ ટાઈમમાં કરી શકીએ. થોડું એના વિશે, ટૂલ વિશે, પ્લેટફોર્મ વિશે હું ડિટેલ ડિસ્કશન એક વખત આપ બધા જોઈ લ્યો પછી એના વિશે કરીશ, એટલે આપને વધારે મજા આવશે. કારણ કે આપણે જોયું હશે તો આપને ગમશે કે આવું પણ આપણાથી થઈ શકે. મારી ધવલ સરને નમ્ર વિનંતી છે, ધવલ સર આપણે આજે વાત થઈ હતી એ પ્રમાણે આપ કરશો એટલે હું મારું આગળનું કામ ચલાવી શકીશ. અને આ પ્લેટફોર્મ વિશે આપણે હવે 30-35 મિનિટ વાત કરશું અને ફરી પાછી એક ઇન્ટરેસ્ટિંગ નવી વસ્તુ વિશે વાત કરશું જે આપણને ખબર હોય, જેને હું હંમેશા એવું કહું કે કોમન બટ અનકોમન, બહુ કોમન હોય પણ એ આપણને ખબર ન હોય એવી એક વસ્તુ વિશે પણ આજે આપણે છેલ્લે વાત કરવાની છે. રાઈટ, સૌથી પહેલા આપણે વાત કરીએ આ ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ વિશે. આ ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મનું નામ છે ક્વિઝિઝ, QUIZIZ, ક્વિઝિઝ. એની ટેગલાઈન છે, એ ટેગલાઈન આપણે આગળ પર જોશું, પણ મેં તમારા બધા માટે લખ્યું છે ધ મોસ્ટ એન્ગેજિંગ લર્નિંગ પ્લેટફોર્મ. શું કામ મોસ્ટ એન્ગેજિંગ લર્નિંગ પ્લેટફોર્મ છે એના વિશે પણ આપણે વાત કરીએ. ક્વિઝિઝ, QUIZIZ, એનો લોગો કંઈક આવો છે અને એની ટેગલાઈન છે ધ વર્લ્ડ્સ મોસ્ટ એન્ગેજિંગ લર્નિંગ પ્લેટફોર્મ, દુનિયાનું સૌથી વધારે વ્યસ્ત રહેતું શીખવા માટેનું પ્લેટફોર્મ. ધ વર્લ્ડ્સ મોસ્ટ એન્ગેજિંગ લર્નિંગ પ્લેટફોર્મ, શું કામ આવી ટેગલાઈન છે એનું પણ તમને જસ્ટિફિકેશન આપું કે ડિસેમ્બર 2020 સુધીમાં 65 મિલિયન એક્ટિવ યુઝર્સ, ડિસેમ્બર 2020માં 65 મિલિયન એક્ટિવ યુઝર્સ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાના જ્ઞાનવર્ધનની, નોલેજ શેરિંગ, નોલેજ એનરિચમેન્ટ એક્ટિવિટીઝ કરી રહ્યા છે. આ વાત આજથી 5 મહિના પહેલાની છે, એટલે તમે આજના દિવસમાં વિચારો તો આ 65 મિલિયન એક્ટિવ યુઝર્સ ક્યાંય આગળ સુધી પહોંચી ચૂક્યા હશે. અને મજાની વાત એ છે કે આ ઇન્ડિયન કંપનીઝ છે, બેંગલુરુ બેઝડ. 2015 વર્ષમાં આ પ્લેટફોર્મ ડેવલપ થયું અને આ પ્લેટફોર્મ પર કામ કરવા માટે બે અલગ અલગ વર્ઝન અવેલેબલ છે. એક છે બેઝિક વર્ઝન અને બીજું છે સુપર વર્ઝન. બેઝિક વર્ઝન ફ્રી છે અને સુપર વર્ઝન, જેની ફી દર મહિને માત્ર $2, આમ જોવા જાઓ તો ઇટ ઇઝ લેસ ધેન ધેટ ઓફ અ પંજાબી ડિશ ઇન અ વેલ નોન રેસ્ટોરન્ટ. માત્ર $2, એટલે તમે 70 રૂપિયા ગણો તો 140 રૂપિયા દર મહિને. જો એડવાન્સ્ડ લેવલનું તમારે બધું જ કરવું હોય, તમારે તમામ ફીચર્સને ઉપયોગમાં લેવા હોય તો આપ સુપર વર્ઝન સબસ્ક્રાઇબ કરી શકો છો. બેઝિક વર્ઝનમાં થોડા લિમિટેડ ફીચર્સ મળશે, પણ એટ પ્રાઇમરી લેવલ બેઝિક વર્ઝન ઇઝ ઓલ્સો બેસ્ટ. વન્સ યુ આર ફેમિલિયર વિથ ધ બેઝિક વર્ઝન, you can upgrade any time for super version from your basic version. તમને જ્યારે એમ લાગે કે હવે આ બધું આપણે ફેમિલિયર થઈ ગયા છીએ, આપણે ખૂબ સારું આ પ્લેટફોર્મ પર કામ કરી શકશું, કોઈ પણ સમયે આપ બેઝિક વર્ઝનમાંથી સુપર વર્ઝનમાં માત્ર એક ક્લિક અને $2 ફીસ પે કરીને સ્વિચ ઓવર કરી શકશો. બેઝિક વર્ઝન અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એટલા માટે કે અત્યારે કદાચ ઇનિશિયલ ફેઝમાં આપણે બધા જ બેઝિક વર્ઝનનો ઉપયોગ કરીએ. લોગિન કઈ રીતે થઈ શકાય? તો કે લોગિન થવા માટે બે અલગ અલગ ઓપ્શન્સ આપને અવેલેબલ છે. આમ તો મોટા ભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બે ઓપ્શન્સ અવેલેબલ હોય એટલે આપણે આનાથી ફેમિલિયર જ હશું. એક લોગિન વિથ યોર રજિસ્ટ્રેશન ડિટેલ્સ, એક રજિસ્ટ્રેશન ફોર્મ આવશે જેમાં તમારે સાઇન અપ કરવાનું રહેશે અને ત્યાર પછી આપ એને લોગિન કરી શકશો. અથવા લોગિન વિથ ગૂગલ અકાઉન્ટ, જો તમારી પાસે તમારું ગૂગલ અકાઉન્ટ, મેં તમને હમણાં જ કહ્યું કે એક તમારું સેપરેટ જીમેલ આઈડી ઓપન કરી રાખો છે માત્ર ને માત્ર ટીચિંગ લર્નિંગના પર્પઝથી હોય, તો તમે એ જીમેલ અકાઉન્ટને સીધે સીધું, ગૂગલ અકાઉન્ટને સીધે સીધું એ પ્લેટફોર્મ પર તમે કનેક્ટ કરો અને ઓટોમેટિકલી તમે આ ક્વિઝિઝ પ્લેટફોર્મને એક્સેસ
કરી શકશો. તો બે રસ્તાઓ છે, તમે રજીસ્ટ્રેશન ડિટેલ્સ થ્રુ સાઇન અપ કરી શકો ફોર્મ ફિલઅપ કરીને. સામાન્ય રીતે આપણે આ બધી જ પ્રક્રિયા કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર જતા હોઈએ ત્યારે કરતા જ હોઈએ, તો આમાં આપણા માટે કશું નવું નથી, કારણ કે આપણે બધા જ આ વસ્તુથી ફેમિલિયર છીએ. બીજો ઓપ્શન પણ બહુ સરળ છે, લોગિન વિથ ગૂગલ એકાઉન્ટ. એ પણ આપણે કરતા હોઈએ છીએ ઘણી બધી જગ્યાએ. આપણે સીધું ઓપ્શન આપે કે કનેક્ટ વિથ યોર ગૂગલ એકાઉન્ટ, એટલે આપણે ક્લિક કરીએ, આપણા ગૂગલ એકાઉન્ટમાં આપણને એક નોટિફિકેશન આવે અને આપણને જાણ કરે કે તમે આ કનેક્ટ કર્યું છે, રાઈટ? તો ઓટોમેટિકલી આપણે બેમાંથી કોઈ પણ એક રસ્તો અપનાવી આ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરી શકશો. ત્યાર પછી આગળ પર વાત કરીએ શું કરવાનું. તો કે સ્ટેપ નંબર વન, ઇન ગૂગલ બ્રાઉઝર ટાઈપ ક્વિઝિસ. સ્પેલિંગમાં ભૂલ ન કરીએ, કારણ કે આવી ઘણી બધી એપ્સ આપણને અવેલેબલ છે, QUIZIZZ. ક્વિઝિસ આપણે ગૂગલમાં ટાઈપ કરીએ, અને ગૂગલમાં આપણે જ્યારે ક્વિઝિસ ટાઈપ કરશું એટલે આપણી સામે આવું એક ગૂગલની અંદર સર્ચ કરેલા લિસ્ટની અંદર મળશે. આ લિસ્ટમાં સૌથી પહેલું ટેગલાઇન સાથે આપ વાંચી શકો છો, ક્વિઝિસ ધ વર્લ્ડ્સ મોસ્ટ એન્ગેજિંગ લર્નિંગ પ્લેટફોર્મ. મોબાઈલમાંથી પણ આ જ સિસ્ટમ છે, બરાબર? એટલે મોબાઈલ કોન્સોલમાં પણ આ જ છે, પણ ક્વિઝ પ્રિપેરેશન્સ ને એ કરવા માટે મોબાઈલમાં થોડું ડિફિકલ્ટ થાય, લેપટોપ વધારે કમ્ફર્ટેબલ રહેશે. મોબાઈલથી નહીં કરી શકો એવું છે જ નહીં, આપ મોબાઈલથી પણ કરી શકશો, બરાબર? એટલે ચિંતાનો વિષય નથી. હા, અટેન્ડ તો આપ મોબાઈલમાંથી પણ કરી શકશો. હવે અહીંયા આપની સામે ઓપ્શન્સ છે ફોર ટીચર્સ ફોર સ્ટુડન્ટ્સ. હવે આપણે ફોર ટીચર્સમાં જઈએ અને લોગિન. મારી આપ સૌને નમ્ર વિનંતી છે તમામ ગુરુજનોને કે આપ આ પ્લેટફોર્મ પર જઈ વેબસાઇટને સૌથી પહેલા સ્ટડી કરો. વેબસાઇટ ઉપર બધી જ ડિટેલ્સ આપણને આપી છે કે ટીચર્સ હોય તો શું કરી શકાય, લોગિન કેવી રીતે કરી શકાય, કેવી રીતે સર્ચ કરી શકાય. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ હંડ્રેડ્સ ઓફ રેડીમેડ ક્વિઝિસ આર અવેલેબલ ઓન ધીસ પ્લેટફોર્મ. હંડ્રેડ્સ ઓફ, હું તો ડરતા ડરતા તમને હંડ્રેડ ઓફ કહું છું, થાઉઝન્ડ ઓફ રેડીમેડ ક્વિઝિસ, હજારો રેડીમેડ ક્વિઝિસ પણ ત્યાં આપને અવેલેબલ છે, બરાબર? એટલે આપ આના પર સર્ચ કરો એટલે આપને મળી શકશે. આટલું જ મારે થિયોરિટિકલ તમારી સાથે વાત કરવાની છે. હવે આ બધી જ વસ્તુ જે મેં તમને સમજાવી, જે આપણે સમજ્યા એ બધાને આપણે એક વખત પ્રેક્ટિકલ કરીએ, એટલે આપણે ક્લિયર થઈ જઈએ કે આમાં કરવાનું શું છે. બહુ સાદું સીધું છે. અહીંયા સુધી બધા મારી સાથે છો? Everybody is with me? Simply raise your hand. Fine. સાવ સિમ્પલ પ્લેટફોર્મ છે. અચ્છા, તમામ મિત્રોને મારે જાણ કરવાની કે ગઈકાલે આપણે જેમ ટેસ્ટ મોઝ કર્યું તો એમ જ આપણે આજે ક્વિઝિસ કરશું. હા, ફરક એટલો છે કે ટેસ્ટ મોઝમાં આપણે કોઈ પણ પ્રકારનું લોગિન કરવાની જરૂર નહોતી, બરાબર? અહીંયા થોડું લોગિન ને બધું કરવું પડશે. તો એ આપણે સામાન્ય રીતે ફેસબુક ઉપર પહેલી વાર ગયા, ઇન્સ્ટાગ્રામ પર પહેલી વાર ગયા, વોટ્સએપ પર ગયા, તો આપણે એના માટેની પ્રોસેસ કરી જ હોય. દરેક પ્લેટફોર્મની પોતાની એક પ્રોસેસ છે, એમાં આપણે એન્ટર થવું પડે. જે ગઈકાલે શીખ્યા એ ટેસ્ટ મોઝ પ્લેટફોર્મ એવું હતું કે જેમાં કોઈ પણ પ્રકારના સાઇનિંગની રિક્વાયરમેન્ટ નહોતી, બરાબર? હવે મારે તમારી સાથે વાત કરવાની છે આ ક્વિઝિસ વિશે. મારું પોતાનું તો રેડી જ છે, એટલા માટે રેડી છે કારણ કે હું તો આ પ્લેટફોર્મ પર ઓલરેડી છું જ, પણ તેમ છતાં આપને હું સમજાવું કે મારે કશું કરવાનું નથી. આ ગૂગલ પ્લેટફોર્મ પર મારે ટાઈપ કરવાનું છે ક્વિઝિસ, QUIZIZZ. આ ક્વિઝિસ મેં આ પ્લેટફોર્મ પર ટાઈપ કર્યું, બરાબર? એટલે હું અત્યારે આ ક્વિઝનો એડિટર છું, આ ક્વિઝનો માસ્ટર છું. આપ જોઈ શકો છો કે મેં તમને બધાને શીખવવા માટે અહીંયા લખ્યું છે બેઝિક, આ મારી બધી ડિટેલ્સ છે. આ ડિટેલ્સ ઉપર મારે સિમ્પલી ક્લિક કરવાનું છે. અહીંયા તમને રેડીમેડ ક્વિઝ પણ મળશે, તમે જરા જોશો એટલે તમને ઉપર દેખાશે રાઈટ હેન્ડ સાઈડ ટોપ પર ક્વિઝ લાઇબ્રેરી. આ ક્વિઝ લાઇબ્રેરીમાં માય લાઇબ્રેરી એટલે મારા પોતાના તૈયાર કરેલા પ્લેટફોર્મ, અને ક્વિઝ લાઇબ્રેરી એટલે રેડીમેડ લાઇબ્રેરી જેમાંથી હું ક્વિઝિસ લઈ શકું. આપને બતાવું છું આ ક્વિઝ લાઇબ્રેરી, આપ એના પર એક્સેસ કરી શકો, બધું જ કરી શકશો, બધી જ છૂટ આપને અહીંયા મળે છે અને એ સજેસ્ટ પણ કરશે. હવે મારે મારી એક ક્વિઝ બનાવવી છે, તો ક્વિઝ બનાવવા માટે બહુ સાદું સીધું. અહીંયા આપની સ્ક્રીન પર લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપ જોઈ શકો છો એક બટન ક્રિએટ.
આપને યાદ હશે કે ગઈકાલે આપણે જયારે ટેસ્ટ મોઝમાં કામ કર્યું ત્યારે સબ્જેક્ટ અને પાસવર્ડ માંગ્યો હતો. આજે એવી કોઈ આપણી પાસેથી રિક્વાયરમેન્ટ નહીં રહે, એટલા માટે આ રિક્વાયરમેન્ટ નહીં રહે કારણ કે આપણે લોગ ઇન થ્રુ જ અહીંયા એન્ટર થયા હશો, એટલે આપણા માટે એક પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બરાબર. હવે આગળ પર વાત કરીએ. સૌથી પહેલા હું મેં તમારા માટે જે તૈયાર કર્યું છે એ પ્લેટફોર્મ ઓપન કરી રાખું જેથી કરી મને ખબર પડે કે મારે મારા ક્વેશ્ચન્સ જે છે, યસ, આ મેં ડે 4 માટેના ક્વેશ્ચન્સ તૈયાર કરી રાખ્યા છે. ગઈકાલે મેડમ સાથે પણ વાત થઈ હતી, એક બે પાર્ટિસિપન્ટ સાથે પણ વાત થઈ હતી. આપને મારી નમ્ર વિનંતી છે, ઘણા બધા લોકોએ બહુ માઇનોર ભૂલ કરી હતી અને હું એવું માનું છું, હું એવું સ્વીકારું છું કે જે કામ કરે એની ભૂલ થાય, કામ ન કરે એની કોઈ દિવસ ભૂલ થાય જ નહીં. બરાબર. એટલે એ ભૂલ શું હતી કે આપણે સીધે સીધું ટાઈપિંગ કરીએ, સીધે સીધું ટાઈપિંગ કરીએ, સીધે સીધા મેચ મેકિંગ કરીએ તો કદાચ એવું બને કે આપણું ફોકસ ના રહે. તો સૌથી પહેલા કરવાનું શું કે બધા ક્વેશ્ચન્સ જે આપણે મૂકવા છે એ બધા ક્વેશ્ચન્સ આપણે એક અલગ વર્ડ ફાઇલની અંદર ટાઈપ કરી રાખીએ. સાહેબ મારી સાથે એગ્રી છો ને બધા? જે લોકોએ તૈયાર કરીએ છીએ એ લોકોને ખબર છે નાની મોટી ભૂલો આપણે ક્યાંક ક્યાંક, એટલે એ એક્સાઇટમેન્ટ હોય, શીખતા હોય ત્યારે થોડું એક્સાઇટમેન્ટ હોય, થોડું મેચ મેકિંગમાં ભૂલ હોય. બરાબર. ક્યાંક આપણે બની જાય તો એવું બની શકે કે ક્વેશ્ચન આપણે આડાઅવળા થઈ ગયા હોય, ક્યાંક એવું બને કે ઓપ્શન જે છે એ ઓપ્શનની અંદર આપણે સાચો ઓપ્શન જે છે એની બદલે કોઈ ખોટા ઓપ્શન પર આપણે સ્ટીક કરી નાખ્યું હોય, એટલે સાચો જવાબ છે એ સાચો ન પડે કારણ કે આપણે ખોટો જવાબ સાચો જવાબ ગણીને ટીક કર્યો છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય. જો ઘણા બધા લોકોએ હાથ પણ ઊંચા કર્યા, થેન્ક યુ ઓલ, મારી સાથે એગ્રી કારણ કે મેં દરેકને ઇન્ડિવિજ્યુઅલી જે જે ભૂલો હતી એના વિશે મેં એમને કહ્યું જ છે. બરાબર. એટલે સૌથી પહેલું કામ શું કરવાનું આપણે કે એક વર્ડ ફાઇલની અંદર આપણે ટેસ્ટ કરી લેવાની, બહુ શાંતિથી, ખૂબ શાંતિથી, જેથી કરી આપણી ક્યાંય ભૂલ ન થાય. બરાબર. કારણ કે મેં પહેલા કહ્યું એમ અને હું હંમેશા કહું છું કે ભૂલ એની જ થાય જે કામ કરે છે, જે કામ નથી કરતું એમની ક્યારેય ભૂલ નથી થવાની. એટલે આપણું કામ શું છે હવે, તો કે આપણું કામ આ ભૂલને અવોઇડ કરવાનું છે, આ ભૂલને દૂર કરવાનું છે. કારણ કે માની લઈએ કે કોઈ એક પ્રશ્નનો જવાબ આપણે ખોટો છે એને સાચો ટીક કરીએ, એટલે બધા જ સ્ટુડન્ટ્સના જવાબ સાચા હોવા છતાં એમને તો ઇનકરેક્ટ જ બતાવશે, એમના માર્ક જશે, એટલે તરત આપણને કહેશે કે મેડમ આમ છે. હવે માની લ્યો કે ભટ્ટ સરે કહ્યું કે કેતકી મેડમે કહ્યું કે પછી આ શ્રીયા મેડમે કહ્યું, ટાંક સરે ગઈકાલે ક્વિઝ મૂકી. બરાબર. હવે માની લ્યો કે કોઈ એવા ખરા ટાંક સર, ભટ્ટ સર, કે 25-30 રિસ્પોન્સીસ આપણને આવી ગયા હોય, 25-30-50 લોકોએ આપણને રિસ્પોન્સ આપ્યા હોય, કોઈ મેમ્બર્સ ખરા આપણી ટીમમાં? યસ, ભટ્ટ સર, 22 સ્ટુડન્ટ ને, વેરી ગુડ. ધવલ સર, ધવલ સરે પણ આથુચો કર્યો, શ્રીયા મેડમે કર્યો. ભટ્ટ સર, આપને કેટલા રિસ્પોન્સ મળે એક દિવસનો? સર આપ મ્યુટ છો. સર મોર ધેન 50 રિસ્પોન્સ મળ્યા હતા. અરે ક્યા બાત હૈ, ક્યા બાત હૈ સર. તો આ મુદ્દો છે. હવે સર 50 વિદ્યાર્થીઓના જવાબ સાચા, નીલે સર ને પણ મળ્યા છે, 50 વિદ્યાર્થીઓનો જવાબ સાચો હોવા, ગીતા મેડમ ને પણ મળ્યા છે જવાબ સાચો હોવા છતાં જો ખોટો પડે તો એ 50 વિદ્યાર્થીઓ વર્ષા મેડમ આપણને મેસેજ કરે કે મેડમ આ જવાબ મારો સાચો છે, કારણ કે એ તો સ્ટુડન્ટ છે, એટલે સ્ટુડન્ટ તરીકે સ્વાભાવિક રીતે આપણને એમ કહે ને કે, અને બીજું કે ખોટો જ પડે, સાચો જવાબ હોવા છતાં ખોટો પડે ને સાહેબ, તો આપણને લાગી આવે ક્યારે સાચું છે તો કેમ ખોટું પાડ્યું, એટલે આવું કઈ ન થાય એટલા માટે આપણે કેરફુલ રહેવાનું. બરાબર. પેલા વર્ડમાં ટાઈપ કરી લઈએ એટલે ભૂલ થવાના ચાન્સીસ ને આપણે અવોઇડ કરીએ. મેં તમારી માટે બધું વર્ડમાં ટાઈપ કરી રાખ્યું છે. બરાબર. હવે અહીંયા સુધી આપ મારી સાથે છો ને તો આપણે ક્વિઝ જનરેટ કરીએ અને પછી આ જ ક્વિઝ હું આપ લોકોને આપું છું મજા કરવા માટે. એટલે હવે તમે પાર્ટિસિપન્ટ તરીકે એક્સપેરિમેન્ટ કરશો કે સાલું કેટલી મજા આવે, આ તો બહુ મજા આવે છે. હવે ક્વિઝ હું અહીંયા ક્રિએટ કરું છું આપની સામે. બરાબર. આ ક્વિઝ હું ક્વિઝ ક્રિએટ કરીશ એટલે મને પૂછશે તો હું એને નામ આપું છું FDP ડે 4 ડેમોન્સ્ટ્રેશન. હવે મને નીચે પૂછ્યું છે કે આમાં તમે શેની સાથે રિલેટેડ છો, તો મારો જવાબ મારે આમાંથી નક્કી કરવાનું કે મારી ક્વિઝ જે છે એ આમાંથી કયા સબ્જેક્ટ સાથે છે, જેને આપણે આપણી ભાષામાં ટેગલાઈન કહીએ. એટલા માટે
કે દુનિયા આખીમાંથી કોઈ પણ માણસ આ પ્લેટફોર્મ પર તમને સર્ચ કરતો હશે, એટલે કે સબ્જેક્ટ સર્ચ કરતો હશે, ત્યારે એવું બની શકે કે તમારા ટેગને આધારે તમારી ક્વિઝ એમને જોવા મળે. મને એમ થાય છે કે મારી ક્વિઝને મારે કઈ કેટેગરીમાં મૂકવી છે, જો આ કેટલા ફિલ્ડ છે, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, સાયન્સ, કમ્પ્યુટર. ભટ્ટ સરે ગઈકાલે ક્વિઝ તૈયાર કરી હતી, એ ક્વિઝ સીધે સીધી કમ્પ્યુટર્સમાં ફિટ બેસે, કારણ કે બધા જ ક્વેશ્ચન્સ કમ્પ્યુટરના હતા. મને નામ એક્ઝેક્ટ યાદ નથી, પણ કોઈકે ગઈકાલે તત્વજ્ઞાન, ફિલોસોફી કે લાઈફ સાયન્સ રિલેટેડ ક્વિઝ તૈયાર કરી હતી. જરા હાથ ઊંચો કરશો, આપમાંથી કોણે તૈયાર કરી હતી જીવન વિદ્યાને ધ્યાનમાં રાખીને ક્વિઝ? ઇટ વોઝ રિયલી ફેન્ટાસ્ટિક. જીવન સંદર્ભે ક્વિઝ તૈયાર કરી હતી અને ખૂબ સરસ હતી. તો એને આપ અહીંયા એની એક કેટેગરીમાં મૂકી શકશો કે આપણે કઈ કેટેગરીમાં મૂકવી છે, લાઈફ સ્કિલ્સ, ફિલોસોફી. આજે મારે આ ક્વિઝને મૂકવી છે એજ્યુકેશન કેટેગરીમાં. એટલા માટે એજ્યુકેશન કેટેગરીમાં મૂકવી છે કારણ કે આપણે ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છીએ અને માત્ર શીખવા પૂરતું છે. હું ફ્યુચરમાં આ ક્વિઝને અહીંયાથી ડિલીટ કરી શકીશ. નેક્સ્ટ, હું જેવું નેક્સ્ટ કરીશ એટલે મને પૂછશે કે મારે આમાંથી છ પ્રકારના પ્રશ્નો અહીંયા મૂકી શકાશે. પહેલું છે મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન, બીજું છે ચેકબોક્સ જે આપણે કરીએ છીએ, ત્રીજું છે ફિલ ઇન ધ બ્લેન્ક, ચોથું છે પોલ, પાંચમું છે ઓપન એન્ડેડ ક્વેશ્ચન, મૂકવા હોય તો આપ મૂકી શકો, અને છેલ્લું છે સ્લાઇડ. આપ સ્લાઇડને પણ ઇન્કોર્પોરેટ કરી શકો. હવે મારે મારો સૌથી પહેલો જે ક્વેશ્ચન મૂકવો છે એ એમસીક્યુ છે. આ એમસીક્યુ ક્વેશ્ચન માટે મેં ઓલરેડી થોડું હોમવર્ક કરી રાખ્યું છે અને આ પહેલો જ ક્વેશ્ચન મેં અહીંયા મૂક્યો છે. બ્લેન્ક ઇઝ ધ હાઈએસ્ટ ગેલેન્ટરી અવોર્ડ ઓફ પીસ ટાઈમ. ગઈકાલની પ્રક્રિયા છે બરોબર, પીસ ટાઈમ એટલે કે શાંતિ કાળ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? વીરતા પુરસ્કાર. તો ચાર ઓપ્શન છે, સેમ ટુ સેમ ગઈકાલની જેમ જ હું અહીંયા ચાર ઓપ્શન પેસ્ટ કરું છું. એક એક ઓપ્શન હટાવતો જઈશ એટલે ધીરે ધીરે મારી ક્વિઝ તૈયાર થતી જશે. બરાબર છે, આ ચારે ચાર ઓપ્શન. અને હવે આ ચાર ઓપ્શન માંથી સાચો ઓપ્શન કયો છે એ મારે શ્યોર કરી લેવાનું છે, અને શ્યોર કરી લીધા પછી આ ઓપ્શન્સ ને મારે ટિક કરવાનો છે. હવે ઘણી બધી વખત હું ભૂલ કરતો હોઉં, સાહેબ આપણે બધા જ શીખીએ છીએ, હું પણ અહીંયા શીખું છું, તેજસ્વી ના વધી તમસ્તુ, એટલે આપણને એમ થાય કે પરમવીર ચક્ર જે છે ને એ હાઈએસ્ટ ગેલેન્ટરી અવોર્ડ છે. સાચી વાત, કેટલા મારી સાથે એગ્રી છો? પરમવીર ચક્ર હાઈએસ્ટ ગેલેન્ટરી અવોર્ડ છે, બધા લોકોને ખબર છે. પણ પરમવીર ચક્ર હાઈએસ્ટ ગેલેન્ટરી અવોર્ડ ઓફ વોર ટાઈમ છે, યુદ્ધ સમયનો સર્વોચ્ચ પુરસ્કાર છે. પ્રશ્ન છે શાંતિ કાળનો, શાંતિ સમય જ્યારે યુદ્ધ ન હોય અથવા યુદ્ધ જાહેર ન થયું હોય એવા ટાઈમે જો કોઈએ વીરતા દર્શાવી હોય તો એમના માટેનો એ પુરસ્કાર છે. તો હવે હું ઓવર કોન્ફિડન્સમાં આવીને પરમવીર ચક્ર કરું, એવું બને કે સ્ટુડન્ટને સાચી ખબર હોય અને સ્ટુડન્ટ સાચો આન્સર આપે તો સ્ટુડન્ટનો આન્સર ખોટો પડે. હવે 100 સ્ટુડન્ટ હોય તો આપણને 100-100 લોકો પ્રશ્ન કરે અને આપણે 100-100 લોકોને જસ્ટિફિકેશન આપવું પડે. એટલે બેસ્ટ ઓપ્શન કે મેં સ્ટડી કર્યું છે અને મને ખબર છે કે આનો સાચો જવાબ છે અશોક ચક્ર. બરાબર, હવે અહીંયા મારે ડિસ્ક્રિપ્શન સાચા જવાબનું આપવું હોય તો આપી શકીશ, પણ એના માટે મારે સુપર વર્ઝનમાં જવું પડશે. અત્યારે હું બેઝિક વર્ઝન વાપરું છું એટલે આન્સરનું મને ડિટેલ એક્સપ્લેનેશન આપવા મળશે નહીં. અહીંયા નીચે તમે ટાઈમ જોઈ શકો છો કે મારે મારા સ્ટુડન્ટને કેટલો ટાઈમ આપવો છે. 5 સેકન્ડથી શરૂ કરી 5 મિનિટ સુધીનો ટાઈમ આપણે આપીએ. આપણે એવું વિચારીએ કે આપણે આપણા સ્ટુડન્ટને 30 સેકન્ડનો ટાઈમ, અચ્છા 20 સેકન્ડનો ટાઈમ આપવો છે. આપણે બધા ટીચર છીએ એટલે 20 સેકન્ડનો ટાઈમ હું તમને આપું છું. આ 20 સેકન્ડ બરાબર મારો પહેલો ક્વેશ્ચન અહીંયા સેટ થઈ ચુક્યો છે. હવે મારે બીજો એમસીક્યુ ક્વેશ્ચન અહીંયા સેટ કરવો છે. તો બીજો એમસીક્યુ ક્વેશ્ચન મારે સેટ કરવો છે તો બીજો એમસીક્યુ ક્વેશ્ચન મારી પાસે અહીંયા તૈયાર છે. બીજો એમસીક્યુ ક્વેશ્ચન છે નેમ ઓફ ધ ઓટોબાયોગ્રાફી ઓફ સચિન તેંડુલકર. આ મારો પ્રશ્ન છે, સચિન તેંડુલકરની જે ઓટોબાયોગ્રાફી, એની જે આત્મકથા છે એનું નામ શું છે? હવે એના માટે મેં મારા ઓપ્શન્સ જે છે અહીંયા તૈયાર રાખ્યા છે. અહીંયા 4 ઓપ્શન્સ જે છે એ 4 ઓપ્શન્સ હું આપની સામે પેસ્ટ કરી રહ્યો છું. મને ખબર જ છે કે એમાંથી સાચો ઓપ્શન કયો છે, પણ
એક સાથે ચાર ઓપ્શન્સ હું પેસ્ટ કરું છું અને ગ્રેજ્યુઅલી હું ફંક્શન વાપરું છું કંટ્રોલ સી કંટ્રોલ વી અને મારું અહીંયા એક 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 કરીને પેસ્ટિંગ કર્યા કરું છું. સેમ પ્રોસિજર લાઈક યસ્ટરડે. હવે આમાં સાચો આન્સર છે પ્લેઇંગ ઇટ માય વે. સચિન તેંડુલકરની ઓટોબાયોગ્રાફીનું નામ છે પ્લેઇંગ ઇટ માય વે. આપને હું કહી દઉં કે ધ ટેસ્ટ ઓફ માય લાઈફ ફ્રોમ ક્રિકેટર ટુ કેન્સર એન્ડ બેક. આ બાયોગ્રાફી જે છે પહેલી બાયોગ્રાફી મેં તમને કહી ધ ટેસ્ટ ઓફ માય લાઈફ ફ્રોમ ક્રિકેટ ટુ કેન્સર એન્ડ બેક યુવરાજ સિંઘની છે. પ્લેઇંગ ઇટ માય વે એ બાયોગ્રાફી સચિન તેંડુલકરની છે. ધ નાઇસ ગાય હુ ફિનિશ્ડ ફર્સ્ટ ઇટ ઇઝ અ બાયોગ્રાફી ઓફ રાહુલ દ્રવિડ એન્ડ 281 એન્ડ બિયોન્ડ. આ જે છે એ વીવીએસ લક્ષ્મણની છે. બરાબર, એટલે પ્લેઇંગ ઇટ માય વે આનો સાચો જવાબ છે એટલે મેં ટીક કર્યું. હવે ત્રીજો ઓપ્શન મેં એને રિલેટેડ જ મૂક્યો જેથી કરીને ખબર પડે કે આ ઓપ્શન્સ આપણે મૂકીએ. હવે મારે ત્રીજો પ્રશ્ન અહીંયા સેટ કરવો છે. બરાબર, આ પ્રશ્ન માટે મેં પાર્ટિસિપન્ટ્સને આપી 30 સેકન્ડ. ક્વેશ્ચનની ડિફિકલ્ટીના આધારે તમે ક્વેશ્ચન્સનો ટાઈમ પણ ચેન્જ કરી શકો છો. જરૂરી નથી કે બધા ક્વેશ્ચન્સને એક સરખો સમય આપો. બરાબર, હવે અહીંયા મેં પ્રશ્ન પૂછ્યો છે ધ ટેસ્ટ ઓફ માય લાઈફ ફ્રોમ ક્રિકેટ ટુ કેન્સર એન્ડ બેક. બરાબર, આ કોની બાયોગ્રાફી છે? આપણે 2 મિનિટ પહેલા ડિસ્કશન કરી એટલે આપને ખબર જ છે કે આ બાયોગ્રાફી કોની છે. પ્રશ્ન આપની સામે આવે ત્યારે આપ જવાબ આપશો, મને ગમશે અને આપણે લાઈવ રમશું. લાઈવ એટલા માટે રમવું છે કે તમને એક પાર્ટિસિપન્ટ તરીકે એક્સપેરિમેન્ટ કરવાનો મોકો મળે, એક્સપિરિયન્સ કરવાનો મોકો મળે કે આ કેટલી મજાની વાત છે. બરાબર, એટલે એક નવો અનુભવ આપણા બધા માટેનો છે. આ ત્રીજો પ્રશ્ન મેં અહીંયા મૂક્યો આપની સામે. બરાબર, અને ચોથો ઓપ્શન છે રાહુલ શેનવોર્ન. હવે મને ખબર છે કે ધ ટેસ્ટ ઓફ માય લાઈફ ફ્રોમ ક્રિકેટ ટુ કેન્સર એન્ડ બેક એ યુવરાજ સિંઘની બાયોગ્રાફી છે. એટલે એના માટે પણ મને એમ થાય છે કે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આપણે ડિસ્કશન કરી છે તો 20 સેકન્ડનો મારે તમને સમય આપવો છે. આપ દરેક ક્વેશ્ચનને એના ડિફિકલ્ટીના આધારે ટાઈમ અલોટ કરી શકશો જેથી દરેક વિદ્યાર્થીને જસ્ટિફિકેશન મળે. હવે આ ક્વેશ્ચનનો જવાબ હું તમને આપીશ નહીં, તમારે તમારી જાતે નક્કી કરવાનું છે. પણ હું અહીંયા ટીક કરીશ એટલે તમને ખબર પડી જશે. પણ એટલી વખત માટે હું કદાચ એવું બને કે મારું સ્ક્રીન શેરિંગ ઓફ કરું અને ત્યારે હું સ્ક્રીન શેરિંગ ઓફ કરીને પછી જ આનો જવાબ લખીશ, ત્યાં સુધી નહીં લખું. બરાબર, એટલે પહેલું છે સ્વિમિંગ, બીજો ઓપ્શન આપને આપું છું સેલિંગ, ત્રીજો ઓપ્શન આપને આપું છું ડાઇવિંગ, ઓપ્શન આપ સૌની સમક્ષ મૂકી રહ્યો છું ડ્રાઇવિંગ. બરાબર, હવે મારે આ પ્રશ્નનો જવાબ તો અત્યારે આપવો જ પડશે, કઈ વાંધો નહીં, આપણે અત્યારે આપી દઈએ છીએ. સ્વિમિંગ, સેલિંગ અને ડાઇવિંગ આ ત્રણે ત્રણ જે છે એ વોટર સ્પોર્ટ્સ છે એટલે આપણો સાચો જવાબ થશે ડ્રાઇવિંગ, કારણ કે આપણે ઓડ ફાઇન્ડ કરવાનું છે. બરાબર, આ એક પ્રશ્ન વધારે થયો અને ત્યાર પછી હવે મને આ ક્વેશ્ચન થઈ ગયો, મને મજા નથી આવતી કે હવે એમસીક્યુ નથી પૂછું, એક કામ કરું કેન્સલ કરી નાખું. હવે મારે પાંચમો પ્રશ્ન તમને પૂછવો છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ફિલિંગ ધ બ્લેન્ક્સ ની અંદર હું તમને સાવ સિમ્પલ પ્રશ્ન પૂછું છું. બરાબર, આ સિમ્પલ પ્રશ્નનું ICICI સ્ટેન્ડ્સ ફોર, આટલું મોટું ટાઈપ કરવું પાછું અઘરું પડશે, સાવ સિમ્પલ પૂછું. ચલો કાલનો પ્રશ્ન, CPU સ્ટેન્ડ્સ ફોર, મારે જવાબ શું દેવા પડશે? CPU સ્ટેન્ડ્સ ફોર, તો ગઈકાલની જેમ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. જુઓ આમાં મજાની વાત શું છે, CPU ના ફૂલ ફોર્મમાં આપણે ગૂગલ ક્લાસરૂમમાં ગૂગલ ક્વિઝ ઉપયોગમાં લઈએ કે ટેસ્ટમોસ ઉપયોગમાં લઈએ તો એ કેસ સેન્સિટિવ છે. આમાં તમે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેકન્ડ લખ્યું છે પણ ચિંતા કરવાનો જરૂર નથી. દાખલા તરીકે કોક સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બરાબર આ રીતે લખશે.
નીચે તમને મેસેજ આવશે નો નીડ ટુ એડ ઓપ્શન્સ વિથ ધ કેસ સેન્સિટિવ. એનો મતલબ આપ લોકો સમજી ગયા ને, તમે ગમે તેમ સીપીયુ લખો, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તમને મજા આવે એમ બે લેટર તમે કેપિટલમાં લખો અને બે સ્મોલમાં લખો તો એને સમજાઈ જશે, કારણ કે આગળના પ્લેટફોર્મની કમ્પેરિઝનમાં આ પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ ઉપર છે. એટલે તમે જ્યારે ગૂગલ ક્લાસરૂમમાં તમે આન્સર આપો છો, ગૂગલ ફોર્મ્સમાં એક કેસ સેન્સિટિવ છે, એટલે કેપિટલ હોય તો તમારે કેપિટલ જ કરવું પડે, બાકી સ્મોલ સીને ખોટો પડે. અહીંયા એવું કંઈ છે નહીં. જો હજી એક વખત આપણે ટ્રાય કરી જોઈએ, મને વોર્નિંગ તો આપી છે, છતાં એક વખત ટ્રાય કરું. ચલો હવે મને એમ થાય છે કે હું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કેપિટલમાં લખું, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આ કેપિટલમાં. જો નીચે મેસેજ છે, આપ વાંચો છો, નો નીડ ટુ ટાઈપ ઓલ્ટરનેટિવ્સ ઇન કેસ સેન્સિટિવ ફોર્મ, ફિનિશ્ડ. એક જ આન્સર છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તમને મજા આવે એમ તમને લખવાનું છૂટ, તમને મજા આવે, બરાબર, સારું કહેવાય ને. બાકીના પ્લેટફોર્મ પર આપણે કેટલા ઓપ્શન્સ વિચારી, યાદ કરો ગઈકાલે ડાયવર્જન્ટ થિંકિંગ, એકના પાંચ જવાબ હોય તો પાંચ રીતે વિચારવું પડે કે વિદ્યાર્થી કેમ લખશે. અહીંયા કઈ વિચારવાની જરૂર નહીં, તમે એક વખત સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ લખી નાખ્યું, સ્ટુડન્ટ ગમે તેમ લખે, કમ્પ્યુટર એની જાતે નક્કી કરી લેશે કે આમ લખાય, બરાબર. પછી એ કેપિટલ લખે, સ્મોલ લખે, બધા કેપિટલ લખે, પહેલો લેટર, પહેલો વર્ડ કેપિટલ, વર્ડનો પહેલો લેટર કેપિટલ લખે, એને જેમ મજા એમ લખશે, કમ્પ્યુટરને સમજ પડી જશે. બસ પતી ગયું ગઈકાલ જેવું જ સાહેબ. હવે જો એક જ સેકન્ડમાં આપણે બધા જ કંઈ કરવું નથી, પબ્લિશ. મને પૂછે છે કે મારે કઈ ઇમેજ બિમેજ મૂકવી છે, તો મારે ઇમેજ મારી મૂકવી છે, તો મને એમ થાય છે કે લાવો ને ઇમેજ મૂકીએ. આપણે ઇમેજ જ્યારે બનાવી જ છે તો આપણને ઇમેજ મૂકવામાં વાંધો શું? તો આ આપણી જે ઇમેજ છે એ ઇમેજ હું અહીંયા અપલોડ કરી રહ્યો છું આપણા ક્લાસની, બરોબર. કયા ગ્રેડ માટે છે? તો યુનિવર્સિટી લેવલથી શરૂ કરી પ્રોફેશનલ ડેવલપમેન્ટ સુધી. એટલે નાના બાળકોને એટેન્ડ કરવી હોય તો ભલે કરે, બરાબર, પણ ન કરે તો એ ચિંતા નથી. વિઝિબલ તો વિઝિબલમાં પબ્લિક વિઝિબલ ટુ એવરી વન, પ્રાઇવેટ વિઝિબલ ટુ યુ. બધા ભલે જોવે, મને કઈ વાંધો નથી. અને મેં કર્યું સેવ. સેવ કર્યા પછી જેમ ગઈકાલે તમે પબ્લિશ કરતા હતા એમ આજે આપણે પબ્લિશ કરવાનું છે. આવી ગયું. હવે આપની સમક્ષ આ ક્વિઝ હું સ્ટાર્ટ કરી રહ્યો છું. શું કરવાનું? તો કે સ્ટાર્ટ લાઈવ ક્વિઝ. અહીંયા મને બતાવે છે કે એફડીપી ડે ફોર ડેમોન્સ્ટ્રેશન, પાંચ ક્વેશ્ચન છે, કન્ટિન્યુ. આ કન્ટિન્યુ મોડ ઉપર હું જાઉં છું એટલે મારી સામે આ બધી ડિટેલ્સ આવે છે, લિંક, ડાયરેક્ટ ગૂગલ ક્લાસરૂમ શેર. અહીંયા જુઓ, માઇક્રોસોફ્ટ ટીમ સ્ક્વેર, આ બે ઓપ્શન આપણને નહીં મળે કારણ કે આપણે બેઝિક વર્ઝન વાપરીએ છીએ. કઈ ચિંતા નથી, મારી પાસે આ લિંક કોપી કરવાનો ઓપ્શન છે. આ લિંકને હું કોપી કરું છું. લિંકને કોપી કરીને હું આપણા ગૂગલ ક્લાસરૂમમાં આવી રહ્યો છું. ક્લાસરૂમમાં ક્લાસ વર્ક, આજની એક્ટિવિટીમાં ક્રિએટ ક્વિઝ અસાઇનમેન્ટ. આ ક્વિઝ અસાઇનમેન્ટ એફડીપી ડે ફોર લાઈવ અસાઇનમેન્ટ. સ્વાભાવિક છે કે લાઈવ અસાઇનમેન્ટ જ છે, બરોબર. બીજા અસાઇનમેન્ટ તો તમને મળતા હોય છે. ગુડ મોર્નિંગ. ફાઇન્ડ ધ લિંક. આપણે બધાને લિંક મળી ગઈ હશે. હજી જુઓ, અત્યારે અહીંયા કોઈ પાર્ટિસિપન્ટ નથી, બધા જ લોકો આ લિંક ઉપર ક્લિક કરી અને આપ અહીંયા આવી જાઓ. આપ આવી જાઓ ત્યાં સુધી હું રાહ જોઈશ. ધીરે ધીરે કરતા બધા પાર્ટિસિપન્ટ આવી શકશે. બધાને મળી ગઈ છે લિંક ગૂગલ ક્લાસરૂમમાં? રેઝ યોર હેન્ડ. ન મળી હોય તો એક વખત ગૂગલ ક્લાસરૂમ કરીને યસ, તો એના પર ક્લિક કરો એટલે આપ આ લાઈવ બેટલ માટે, આ લાઈવ ક્વિઝ માટે અહીંયા આવી જાઓ છો. વેઇટિંગ ફોર પાર્ટિસિપન્ટ્સ ટુ જોઈન. યસ, નિલેશ સર આવી ગયા છે, શ્રીયા મેડમ આવી ગયા છે, ઉર્વી મેડમ આવી ગયા છે, અરવિંદ સર પણ આવી ગયા છે, જયેશ ભટ્ટ સર પણ આવી ચૂક્યા છે.
ચાંદની મેડમ પણ આવી ચૂક્યા છે. જરૂરી નથી આ પબ્લિક પ્લેટફોર્મ છે, કોઈ પણ આવી શકે છે. એનીવન કેન જોઈન મી ઓવર હિયર. જો મને બતાવે છે કે હજી 6 લોકો આવ્યા છે, મારે સ્ટાર્ટ કરવી છે કે નહીં, પ્લીઝ. બાકીના જે મેમ્બર્સને આ લિંક મળી ચૂકી છે, યસ, કિરણ મેડમ પણ આવી ચૂક્યા છે, મનીષા મેડમ પણ આવી ચૂક્યા છે, પુરોહિત ધારા મેડમ પણ આવી ચૂક્યા છે. પ્લીઝ જેટલા મેમ્બર્સ આવી શકો એટલા મેમ્બર્સ ક્લિક કરીને જોઈન કરો. એસબી પટેલ સર પણ આવી ચૂક્યા છે, મેડમ હશે સર, મિષ્ઠા મેડમ. જેટલા મેમ્બર્સ આવી શકે, યસ, ગીતા મેડમ, જેટલા મેમ્બર્સ આવી શક્યા છે, હું તમામ ગુરુજનોને વિનંતી કરીશ કે શક્ય હોય એના બીજા ડિવાઇસમાંથી. બોલો મેડમ. સર હું પણ આવી ગઈ. આવી ગયા, આવી ગયા મેડમ. તમારું નામ બોલ્યો હું, શર્મિષ્ઠા મેડમ. રોહિણીબા સર. નયન ટાંક સર, આપ ક્લાસરૂમ માંથી લિંક ક્લિક કરીને આપ આવો. હું જોઈ દઉં હમણાં તમને, હું સ્ટાર્ટ કરીશ એટલે તમને બધાને ખબર પડશે, ક્વેશ્ચન ચાલુ થઈ જશે. હું વિનંતી કરીશ, તો શક્ય હોય તો આપણે 4 મિનિટ, 5 પ્રશ્ન છે એટલે માત્ર 2.5 મિનિટનું કામ છે, અને 2.5 મિનિટની અંદર આપ રમી શકશો. રમ્યા પછી, પૂરું કર્યા પછી માર્ક એઝ ડન કરવાનું ભૂલાય નહીં. આપણે રોજ માર્ક એઝ ડન કરવાનું ભૂલી જઈએ છીએ, બરાબર. ફાઈન, હું એક વખત અહીંયા જરા નજર કરી લઉં. 15 લોકો આવી ચૂક્યા છે વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. બધા રેડી છો? જરા હાથ ઊંચો કરશો જે 15 મેમ્બર આવી ચૂક્યા છો એટલે હું સ્ટાર્ટ આપું છું. હા, એક 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 નાનકડી એવી એક વાત બધા ગુરુજનોને, પ્લીઝ, તમને સાચો, તમારી પાસે પૂરતો સમય છે, ધ્યાનથી સાંભળજો મારી વાત, પૂરતો સમય છે. સ્ક્રીન ઉપર ટચ નહીં કરતા આન્સરને, એક વખત ટચ કરશો એટલે આન્સર રેકોર્ડ થઈ જશે. આ બીજી વખત સાચો જવાબ યાદ આવશે તો બદલાવવાનો મોકો મળશે નહીં. લાઈવ ક્વિઝમાં ઘણા બધા લોકોને ગઈકાલે પણ એક્સપેરિમેન્ટમાં પણ એવું કર્યું હતું, એ લોકો તો વિટનેસ છે, શ્રીયા મેડમ, ધવલ સર, વર્ષા મેડમ, બરાબર. ક્લિક કર્યા પછી યાદ આવે કે સાચો જવાબ તો આ હતો, પણ પછી આપણને બદલાવવાનો મોકો મળતો નથી. એટલે આપની પાસે 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ મેં સમય રાખ્યો છે, આપને પૂરતો સમય મળશે. 5 પ્રશ્ન છે, માત્ર 2.5 થી 3 મિનિટ થશે, રાઈટ. 17 લોકો આવી ચૂક્યા છે તો 100 પ્રશ્નમાંથી 50 પ્રશ્ન સાવ સરળ મૂકવાના કે બધાને આવડે. 25 પ્રશ્ન એવરેજ મૂકીએ અને 25 પ્રશ્ન જે છે એ ટફ મૂકીએ તો શું થાય કે 50 પ્રશ્ન બધાને આવડે તો એમનું મોટિવેશન પણ મેન્ટેન થાય, એમને મજા આવે. 25 પ્રશ્ન એવરેજ એટલે જે લોકો થોડા બ્રાઇટ સ્ટુડન્ટ છે એમને મોટિવેશન મળે, અને એમાં જે ખરેખર સ્માર્ટ, જેમને વર્ક કર્યું છે એવા સ્ટુડન્ટને જસ્ટિફાય કરી શકાય. બધા ક્વેશ્ચન આપણે પહેલેથી છેલ્લે સુધી જો ડિફિકલ્ટ મૂકીએ ને તો શું થાય ખબર છે, 2-4 પ્રશ્નના જવાબ ખોટા પડે અને લીડર બોર્ડ ઉપર તમે અચ્છા ઓબ્ઝર્વ કર્યું, તમને તમારો સ્કોર પણ દેખાતો હતો, કેટલા લોકોને પોતાનો સ્કોર જોયો, અને ખાસ કરીને આમ ઈમાનદારીથી, નિખાલસતાથી કહેવાનું, એવા કેટલા હતા કે જેમને પોતાનો સ્કોર તો જોયો પણ બીજાનો સ્કોર જોયો કે મારાથી આગળ કેટલા ભાગે છે. હું તો હંમેશા જો, હું પૂરી ઈમાનદારીથી સ્વીકારું કે હું તો જો કે મારાથી આગળ કેટલા લોકો ભાગે છે, લેટ મી કેચ ધેમ, મારે એમને પણ, મારે એમનાથી પણ આગળ નીકળવું હોય, બરાબર. તો સાવ ડિફિકલ્ટ પ્રશ્નો આપણે એટલા બધા મૂકીએ, હું એમ વિચારું કે ભાઈ એઝ અ ટીચર મારો સ્કોર 10 out of 10 હોવો જોઈએ, બહુ ટફ, તો એમાં શું થશે, 10 out of 10 મૂકવામાં સામેવાળાને મજા નહીં આવે. અને એમને માની લો કે પેલા 10 પ્રશ્ન પૂછો અને 10 પ્રશ્નમાં 10-10 ટફ આવી જાય અને 0 સ્કોર હોય ને, એટલે પછી શું કરશે, આગળ વધવાનું માંડી વળશે, બરાબર. આજે ઘણા બધા લોકો એવું જોયું હોય કે ભાઈ આ બહુ અઘરા છે, છોડ ને, કોણ કરશે, એવું નહીં. એટલે થોડું બેલેન્સિંગ કરીને ક્વેશ્ચન્સ મૂકવા, જેથી કરી બધાનો મોટિવેશન મેન્ટેન થાય, બરાબર. એટલે આજે આપણે આજે વાત કરી એક નવા સરળ પ્લેટફોર્મ પર. તમારામાંથી ને આ પ્લેટફોર્મમાં મજા આવી હોય આમ દિલથી,
જેમ ગઈકાલે સર મને ટાંક સરે મને કહ્યું કે સર લાઈક ને વી લવ યુ એમ. આજે એવા કેટલા લોકો છો કે જેને ખરેખર આ ક્વિઝ રમીને ખૂબ મજા પડી, આમ આમ મેન્ટલી એક સેટિસ્ફેક્શન મળે કે ના ના આ તો મજા જ આવી ગઈ, એવા કોઈ ખરા? બસ મોજે દરિયા. હા ચાલો, યસ ટાંક સર, થેન્ક યુ. મોજે દરિયા. તો આ મોજે દરિયા સાહેબ, આપણને ટીચર તરીકે જો મોજે દરિયા હોય તો આવી એક સરસ મજાની એક્ટિવિટી આપણે આપણા સ્ટુડન્ટ, અચ્છા બીજું આ તો કેવી મજાની એક્ટિવિટી છે ખબર છે, આખી કોલેજ એક સાથે રમી શકે, સાચી વાત છે ને કે ખોટી વાત છે? બધા ક્લાસ ટીચર્સ ને આપણે, બધા ક્લાસ ટીચર્સ ને આપણે એક સાથે મોકલી દઈએ અને ક્લાસ ટીચર્સ ને કહીએ કે સ્ટુડન્ટ ને આપી દો બરાબર, અને ધવલ સર અને નાગર સર, જયેશ સર, બધા સિનિયર મેમ્બર્સ બધા બેસી આમ ટીમમાં, આઈટી એડમિન ધવલ સર હોય અને બધું આમ સંભાળતો હોય, આપણે લીડર બોર્ડ ઉપર. એકદમ મજાની વાત એ છે કે ક્લાસરૂમ ની અંદર પણ આપણે એક્ટિવિટી કરી શકીએ. કેવી રીતે? એક ક્લાસમાં તમામ ટીચર્સ બેસે અને પ્રોજેક્ટર થી આપણે સ્ક્રીન ઉપર રિઝલ્ટ મૂકીએ. બેસ્ટ પાર્ટ કે દરેક ટીચર્સ ને એમની ટીમ આપી દઈએ, એટલે ટીચર નું એક્સાઇટમેન્ટ થોડું એટલા માટે વધશે કારણ કે આ મેન્ટર્સ અને સાહેબ કેપ્ટન ને પોતાની ટીમ જીતે એમાં વધારે રસ હોય બરાબર. એટલે આજે તો ટીચર્સ પણ રમતા હતા અને ટીચર્સ ની ટીમ પણ રમતી હતી. હવે ત્યારે ખાલી ટીમ્સ રમતી હોય, દરેક ટીચર ને ડ્યુટી અસાઇન કરી દઈએ કે ગેટ સેટ ગો રેડી વિથ યોર ટીમ, 10-10 મેમ્બર ની ટીમ. હવે ખાલી માની લઈએ કે આપણી પાસે FY BCOM, SY BCOM, TY BCOM, ગુજરાતી છ ક્લાસ, FY હોમ સાયન્સ, એવા જેટલા ક્લાસ હોય બધા ક્લાસ ની એક એક ટીમ અને એક એક મેન્ટર. સો ધેટ ઇઝ બેટલ બિટવીન ધ મેન્ટર્સ, કારણ કે મેન્ટર નો રોલ પણ એટલો જ મહત્વનો છે. ગઈકાલની વાત શેર કરું વિથ ધ પરમિશન ઓફ નાગર સર, કે જે પાર્ટિસિપેન્ટ પહેલા નંબરે આવ્યા એમની ટીમ જે છે એ પહેલા નંબરે ન આવી, પણ જેમની ટીમ પહેલા નંબરે આવી એ પાર્ટિસિપેન્ટ પહેલા નંબરે ન આવ્યા. શું કામ? કારણ કે આ ટીમ ગેમ છે. એટલે હું એકલો જ દોડું તો ન ચાલે, હું પણ દોડું, મારા ટીમ મેમ્બર્સ ને પણ દોડાવું તો જ લીડ કરે. સો ઇટ વિલ બી ધ ટીમ એક્ટિવિટી ફોર અસ ઓન વન ઓફ ધ ફાઇનેસ્ટ પ્લેટફોર્મ ધેટ આઈ હેવ એવર સીન ઓન ઇન્ટરનેટ. કમ્પ્યુટરના સર જયેશ સર છે, ધવલ સર છે, એ લોકો મારી સાથે એગ્રી થશે કે આ સાવ આપણને અવેલેબલ પ્લેટફોર્મ હતું પણ કદાચ આપણા ધ્યાનમાં અત્યાર સુધી નહોતું આવ્યું. ઇટ્સ અ વેરી ઇઝી, રાઈટ? ભવિષ્યમાં તમે પણ કોલેજ એક વખત ફિઝિકલી ચાલુ થાય ત્યારે આવી એક પ્રવૃત્તિ કરશો, અને પ્રવૃત્તિ કરશો તો મને ગમશે તમારે, તમે મને વર્ચ્યુઅલી જોઈન કરશો, હું રાજકોટથી જોઈન થઈ જઈશ આપની સાથે પાર્ટિસિપેટ કરવા. કારણ કે આપણા લોકોની સક્સેસ નું સેલિબ્રેશન તો દુનિયામાં કોઈ પણ જગ્યાએથી થઈ શકે, જરૂરી નથી કે આપણે ફિઝિકલી ત્યાં પ્રેઝન્સ હોઈએ. મને ખૂબ મજા આવી કે આપણે બધાએ ખૂબ મજાનું કામ કર્યું છે, થેન્ક યુ. આજનું પહેલું પ્લેટફોર્મ મારે તમારી સાથે જે ડીલ કરવાનું હતું એ પૂરું થઈ છે. કોઈને કંઈ કહેવું હોય, આપનો અંદરની લાગણી આપને ઉમળકો આવ્યો હોય કંઈ કહેવા માટે ન તો આપ કહી શકો છો, ફીડબેક આપવો હોય તો પણ આપ આપી શકો છો. હું હંમેશા માટે, મેં પહેલા કીધું કે આપના પરિવારનો સભ્ય છું એટલે પરિવારમાં તો આપ જે કંઈ પણ કહેવું હોય આપ મને કહી શકો છો, મજા આવી હશે એવું માની લઉં છું. તો મજા આવી હોય તો ઉપર આઇકન્સમાં એક તાલીની નિશાની છે, આપ સૌ પોતાના માટે એક તાલી પાડી દેજો કારણ કે આપ ખૂબ સરસ બધા શીખ્યા છો. હા કેતકી મેડમ, આપને શું કહેવું છે? મેડમ આપ મ્યુટ છો, અને મેડમ જી, મેડમ એ જ વાત કરતી હતી સર કે અમારું એક એક યુનિટ અથવા એક એક જે કવિતાઓ કે અમે ભણાવતા હોય એ પૂરું થાય અને પછી અમે જો બહુ જ એક્સપર્ટ બની જઈએ તો પછી આ અમે છોકરાઓ માટે જે ક્વિઝિસ કરીએ તો એ લોકોને કેટલી મજા આવી જાય. બહુ મજા આવશે. અને મેડમ હું આપને કહું કે એક નાનકડી વસ્તુ, એક્સપર્ટ બની જઈએ નહીં, આપ એક્સપર્ટ્સ જ છો બધા, કારણ કે દરેકની દરેક ફિલ્ડમાં એક્સપર્ટાઇઝ નથી હોતી. આપણે એવું એક્સપેક્ટ કરીએ કે સચિન તેંડુલકર સારી રસોઈ બનાવે તો એને ન આવડતું હોય, સચિન તેંડુલકર માત્ર સારું ક્રિકેટ રમી શકે. જે ફિલ્ડમાં આપ પાવરફુલ છો એ ફિલ્ડમાં હું નબળો હોઈ શકું, હું જે ફિલ્ડમાં પાવરફુલ છું એ ફિલ્ડમાં આપ,
આપણે બધા સાથે મળીને શીખીએ છીએ એટલે ચિંતાનો વિષય નથી. એક્સપર્ટ બની જઈએ એવું છે જ નહીં, આપણે બધા એક્સપર્ટ્સ જ છીએ. થોડી પ્રેક્ટિસ કરશું એટલે એક મહિનામાં થઈ જશું. જી રોહિણી બા, ખૂબ મજા આવી અને અમે ક્યારે ક્યારે આવા સરસ એક્સપર્ટ થઈએ, સાવ ઝીરો છીએ, ઝીરો. પણ આપની ઉદારતા છે સર, આપની ઉદારતા છે. મેડમ આપને કહું કે ગઈકાલે મને લગભગ બધા મિત્રોએ પોતાની ટેસ્ટમોઝની ક્વિઝ મોકલી, તો એનો મતલબ એવો કે ગઈકાલે બેસીને લોકો એક્ટિવિટી પૂરી કરીને મોકલી. મેં તો ગઈકાલે ખાલી એવું કીધું હતું કે શક્ય બને એટલા કરજો, શક્ય બને 90% લોકો મોકલે, તો એનો મતલબ કે એ શક્યતાઓની પહેલે પર આપણે પહોંચી ચૂક્યા છીએ શીખવા માટે. નગર સરને હું વિનંતી કરીશ કે નગર સર આપ આ પ્લેટફોર્મ વિશે લર્નિંગ અને ટીચિંગ એક મિનિટમાં ફીડબેક આપશો, પછી હું એક નવી આગળની જે વાત કરવી છે એ કરી શકીશ. નગર સર આપ ઉપસ્થિત હો તો આપ આ પ્લેટફોર્મ છે. Yeah, I mean it's a brilliant platform, sir. You know, very appropriately and very accurately, sir, you have given a description. Again, I mean, we would salute your patience. We would salute, you know, the way you approach, you know, the subject, the way you deliver. You know, it's very gradual. It's paced. You know, it's paced as in keeping with the. You know, the requirement that teachers have in this part of the world. And I'm sure it's going to be a very, very useful. Even the other platforms that you had shared the other day, you know, including this, is going to be a very useful. You know, none of the platforms, you know, are, you know, beyond our reach. I think they are all user friendly, you know, with a little bit of understanding and with a little bit of care. I'm sure if we apply ourselves, you know, we could definitely use it, you know, in our everyday classroom activities. So that's the unique part of Manish Bhai. You know, also you have been, you know, aap aise platforms sir aap suggest kar rahe hain jo practically, you know, har adhyapak apne, you know, class mein, apne jo environment mein aap usko apply kar sakte hain. To wo khasiyat hai sir aapki. बड़े धीरज के साथ, बड़े धैर्य के साथ, बड़े प्रेम के साथ, और जैसे कि सब कह रहे हैं कि एक परिवार की भावना के साथ आप जिस तरह से अप्रोच कर रहे हैं, तो उसमें यू नो हर कोई अपने विषय में यू नो बेहतर होता ही है, यू नो. लेकिन यू नो इनोवेशन इज ऑल अबाउट ऐसे स्पेसेस को भी एक्सप्लोर करना है, यू नो, जिनसे हम इतने कंफर्टेबल नहीं है, और वहां पे आप यू नो उनको कंफर्टेबल कराने की कोशिश कर रहे हैं, तो वो बहुत ही, जैसे कि कहा जाता है, काबिल-ए-दाद काज कर रहे हैं आप सर. यू नो जितना आपका हम शुक्रिया अदा करें उतना कम होगा. लेकिन यू हैव बीन अ वंडरफुल टीचर एंड यू नो एंड वी आर ट्राइंग टू रीच अप टू योर यू नो एबिलिटी एंड यू नो जिस तरह से आपकी डिलीवरी है सर, यू नो सैल्यूटेशंस टू दैट. थैंक यू वेरी मच यू नो फॉर एक्सपोजिंग अस into such wonderful platforms. Thank you very, very much, sir. Thank you, sir. I request all the teachers to keep blessings me, and definitely I will be doing something better in future. Now, in a short while, I would like to discuss a very effective idea of searching everything on the Google platform. મને કોઈ એવું કહેશે કે આપણામાંથી this is a part of preparation of the creative presentation. કદાચ તમે જોતા હશો કે હું જ્યારે મારા પ્રેઝન્ટેશન પ્રિપેર કરું છું ત્યારે એમાં શું પણ રિલેવન્ટ ઇમેજીસ છે કે પિક્ચર્સ છે એ વધારે હશે. જે લોકોએ લાસ્ટ ટાઈમ SDPમાં મેં જ્યારે લેક્ચર્સ આપ્યું અને અટેન્ડ કર્યું હોય તમને ખબર હશે, ઇવન લાસ્ટ યર FDPમાં પણ આપે અનુભવ કર્યો હશે કે મારી સ્લાઇડ્સ ઉપર કશું હોતું નથી. સ્લાઇડ્સ બહુ સિમ્પલ અને સાવ સાદી, અને પિક્ચર્સ સિવાય સ્લાઇડ ઉપર કશું હોતું નથી. ફાઇન, આજે બહુ નાની, બહુ સાદી, બહુ સરળ પણ એકદમ અસરકારક વાત કરવી છે. કદાચ એવું બને કે કમ્પ્યુટરના એક્સપર્ટ્સ લોકો આપણી સાથે છે, એમને ખબર હશે. બાકીના લોકો માટે કદાચ આ એક નવો વિષય બની રહેશે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણે ગૂગલની અંદર જ્યારે સર્ચ કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે
મને તમારામાંથી કોઈ એક ટોપિક આપશો, મારે જે સર્ચ કરવું છે. આપ કોઈ પણ આપી શકો, ટ્રી આપી શકો, સ્કાય આપી શકો, કાંઈ પણ મને કોઈ એક ટોપિક આપશો, નેચરલ સીન આપી શકો, સનરાઈઝ, સનસેટ, પણ કોઈ પણ એવું છે, મને માઇક અનમ્યુટ કરીને એક વિષય આપો એટલે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું કે આ વસ્તુ આ રીતે સર્ચ કરી શકાય. પેલા એ સમજાવીશ કે આપણે કેવી રીતે કરીએ છીએ અને પછી એ બતાવીશ કે આપણે કેવી રીતે કરી શકીએ. કોઈ ગુરુજન મને એક વિષય આપશે સર? કોઈ બર્ડ, કોઈ પણ, કોઈ પણ નાના, સપોઝ મોર, મોર ઉપર કઈ. અચ્છા, મોર સર્ચ કરવો છે, ફાઇન. હા, મોર પક્ષી, ફાઇન. હવે હું આપને બતાવું છું કે આપણે અત્યાર સુધી કઈ રીતે સર્ચ કરતા હતા. આપણે મોર નું પિક્ચર સર્ચ કરવું હોય ત્યારે સામાન્ય બરાબર, એક જ સેકન્ડ, તમારો અવાજ નથી આવતો. એક સેકન્ડ મેડમ, હજી હું બોલ્યો જ નથી. એક સેકન્ડ, આ શું છે, કનેક્ટિવિટી જે છે. આપણે આવી રીતે એક પીકોક ને સર્ચ કરી લઈએ. હવે આપણે, હવે મારો અવાજ સંભળાય છે ને બધાને? આપણે સામાન્ય રીતે ગૂગલમાં સર્ચ કરવા માટે શું કરીએ તો કે મને એમ થાય કે મેડમે વિષય આપ્યો કે પીકોક, એટલે મેં પીકોક ને સર્ચ કરી લીધો. હવે મને એમ થયું કે આ ચિત્ર ખૂબ સરસ છે એટલે મેં આ ચિત્રને ડાઉનલોડ અહીંયાથી કરી લીધું, બરાબર. એટલે હું રાજી થઈ ગયો કે મારું કામ પત્યું, બરાબર. હવે આપણી આ પ્રોસેસ છે કોઈ પણ વસ્તુને સર્ચ કરવાની. આ રીતે આપણે જોતા જઈએ, આપણને જે ચિત્ર ગમે તે ચિત્રને આપણે સેવ કરી લઈએ. એગ્રી છો મારી સાથે? આપણે આ જ રીતે બધા કરીએ છીએ, યસ ઓર નો? આપ બધા બરાબર ને? ફરીથી એક વખત સમજાવો બેન, કઈ વાંધો નહીં. મને કેતકી મેડમે ટાસ્ક આપ્યું કે મારે એક મોરનું ચિત્ર સર્ચ કરવાનું છે, બરાબર. તો એ મોરનું ચિત્ર સર્ચ કરવા માટે હું શું કરીશ બેન? તો સાવ સિમ્પલ કરીશ, ગૂગલની અંદર જઈશ. એક જ સેકન્ડ, સાવ નવેસરથી કરીએ. ચાલો, હવે આપને સ્ક્રીન દેખાય છે? હવે આ ગૂગલની અંદર હું સર્ચ કરીશ પીકોક, પછી અહીંયા બાજુમાં છે ઇમેજીસ, એટલે હું ઇમેજીસ ઉપર ક્લિક કરીશ અને પછી જોઈશ કે મારી પાસે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં પીકોક એટલે કે મોરના ચિત્ર આવશે, રાઈટ. એમાંથી મારે જે ચિત્ર જોતું હશે એ ચિત્રને હું ડાઉનલોડ કરી લઈશ અને મારા પ્રેઝન્ટેશનમાં મારે જ્યાં જોતું હશે ત્યાં ઉપયોગમાં લઈશ. સામાન્ય રીતે આપણે આ ટેકનિકથી કોઈ પણ ચિત્રને સર્ચ કરતા હોઈએ છીએ. શાંતિ મેડમ, હવે ક્લિયર છો બેન આપ? જી, બધા ક્લિયર છો? રેઝ યોર હેન્ડ. આ આપણી અત્યાર સુધીની સર્ચિંગ ટેકનિક હતી અને આપણે આ વસ્તુને સર્ચ કરતા હોઈએ છીએ. પણ આપણને ખબર છે કે આ સર્ચ કરવા માટે જો આપણે ખરેખર 2-3 મિનિટ વધારે આપીએ ને તો આપણે ખૂબ સારી રીતે સર્ચ કરી શકીએ. કારણ કે આપણે સર્ચ કરેલી ઇમેજ કોપીરાઇટ વાળી છે કે કેમ, આપણા ગમતા કલરની છે કે કેમ. કદાચ એવું બને કે આપણને પીકોક નો કોઈ એક ફિક્સ્ડ કલર જોતો હોય, પણ હવે એવું કઈ સર્ચ કરવાનો ટાઈમ મળતો નથી, એટલે આપણે શું કરીએ કે ગૂગલ ની અંદર ટાઈપ કરીએ, ઇમેજીસ માં જઈએ, જે મજા આવે એ પ્રમાણે આપણને મળી જાય. અચ્છા, હવે આમાં ઘણા બધા આર્ટ્સ ના ટીચરો છે, એમને ખબર હોય કે મારે પીકોક નું રેખાચિત્ર જોતું હોય તો ક્લિપ આર્ટ, તો આવા ઘણા બધા ઓપ્શન્સ. એના માટે ની હવે વાત કરીએ છીએ, બહુ સાદી સરળ. આપનું સર્ચિંગ વધારે, અચ્છા હું તમને એમ કહું કે આપણે એમ કહીએ કે બ્લુ કલર, તો મે શર્ટ પહેર્યો એ બ્લુ કલર નો છે, તો બ્લુ કલર ના કેટલા બધા શેડ હોય, ઘણા બધા હોઈ શકે. તો મારે કોઈ સ્પેસિફિક સર્ચ કરવું છે તો કઈ રીતે થાય? આપ અહીંયા જોશો, બરાબર, આપની સામે હું ફરી પાછો આવું છું. આવ્યા પછી આપ જોઈ શકશો કે હવે શું કરવાનું.
આ પીકોક અહીંયા મેં સર્ચ કર્યો છે, આપની સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે મેં પીકોક સર્ચ કર્યો. હવે હું આમાં થોડું ફિલ્ટરિંગ કરીશ. અહીંયા આપ નીચે જુઓ કેટલા ફિલ્ડ દેખાય છે. હું કર્સર મારું લઈ જાઉં છું. સૌથી પહેલું ઓલ, બીજું ઇમેજીસ, ત્રીજું બુક્સ, ચોથું વિડીયોઝ, પાંચમું ન્યુ, છઠ્ઠું મોર, સાતમું સેટિંગ્સ અને આઠમું ટૂલ્સ. આ પીકોક લખ્યું એની નીચે આઠ પ્રકારના ફીચર્સ દેખાય. ઓલ, ઇમેજીસ, બુક્સ, વિડીયોઝ, ન્યૂઝ, મોર, સેટિંગ્સ એન્ડ ટૂલ્સ. બરાબર, આ આઠે આઠ ફીચર આપણે સરખી રીતે જોયા છે. રેઝ યોર હેન્ડ. બરાબર, લેપટોપમાં કામ કરતા હોય એ લોકો મારી સાથે કામ કરશો તો ગમશે, પછી આપણે ટાસ્ક આપીએ લાઈવ. બરાબર, હવે અહીંયા જુઓ એમાં જે આઠમું અને છેલ્લું છે ને એનો ઉપયોગ લગભગ કોઈ કરતું નથી. એટલા માટે કે આપણું કામ સરળતાથી પતી જાય છે. એ આઠમું જે છે એ ટૂલ્સ, એ ટૂલ્સ ઉપર ક્લિક કરીએ. ટૂલ્સ ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા પહેલો પ્રશ્ન આવશે સાઈઝ. સાઈઝની અંદર મને અલગ અલગ પ્રકારની સાઈઝ મળે. એમાં બાય ડિફોલ્ટ ઓપ્શન આવશે એની સાઈઝ, લાર્જ, મીડિયમ અથવા આઈકન. માની લ્યો કે મારે મારો લોગો બનાવવો છે અને લોગોની અંદર મારે મોરનો આઈકન મૂકવો છે, એટલે હું આઈકન પર ક્લિક કરીશ. આપ જોશો કે બધા આઈકન્સ અહીંયા આવી ગયા. જો હું એની ક્લિક કરું છું તો મારી પાસે આખું એક અલગ ડેસ્કટોપ છે. હું જેવું ટૂલ્સ ઉપર જઈ સાઈઝ બદલાવી આઈકન ટિક કરું છું એટલે એ ફિલ્ટર થઈ ગયું. મીડિયમ સાઈઝ મોર ક્લિક કરું છું તો મીડિયમ સાઈઝના પિક્ચર મારી સામે આવી જશે. લાર્જ સાઈઝ ક્લિક કરું છું તો લાર્જ સાઈઝના પીકોક મારી સામે આવી જશે. અત્યારે આપણે રાખીએ એની. હવે મને ઈચ્છા થઈ છે કે મારે કોઈ સ્પેસિફિક કલરના મોરના ચિત્રો જ જોઈએ છે. મારે બધાય મોરના ચિત્ર નથી જોતા, મારે સ્પેસિફિક કલરના જોઈએ છે. તો હું ક્લિક કરું છું સપોઝ સેફ્રોન કલર ઉપર. જો સેફ્રોન કલરના પિક્ચર, રેડિશ પિક્ચર પણ પીકોક ના મળ્યા, જે તમે સર્ચ કર્યા ત્યારે તમને નહોતા મળ્યા, હવે બધા મળી ગયા. હવે મને તમારામાંથી કોઈ એક મિત્ર, કોઈ એક ગુરુજન કલર સજેસ્ટ કરશે, હું ટ્રાય કરું કે એ કલરનું પિક્ચર અવેલેબલ છે કે નહીં. મોરનું જ ચિત્ર, અત્યારે આપણે માત્ર મોર વિશે વાત કરીએ. યસ વર્ષા મેડમ, આપે હાથ ઊંચો કર્યો છે. પિંક કલર, વર્ષા મેડમ ની ઈચ્છા છે પિંક કલર નો. આ પિંક કલર નો મોર ટ્રાય કરીએ કે પિંક કલર ના મોર સ્ક્રીન પર આવે. વર્ષા મેડમ, આપની ઈચ્છા પૂરી થઈ છે એવો મને વિશ્વાસ છે. બરાબર, બીજા કોઈને? અચ્છા, હજી એક સ્ટેપ આગળ જઈ. પછી ત્રીજું છે ટાઈપ. હવે ટાઈપ ની અંદર ક્લિપ આર્ટ, આ બધા ક્લિપ આર્ટ છે. બરાબર, એની અંદર હજી હું કરું લાઈન ડ્રોઈંગ. તો જેટલા લાઈન ડ્રોઈંગ, અત્યારે પિંક કલર છે પણ હું કલર કરી નાખું છું એની, મારે કોઈ પણ કલરનું મોર ચાલશે પણ લાઈન ડ્રોઈંગ જોઈએ. આપ સાહેબ જોઈ શકો છો, આપણે કદાચ આ ગૂગલમાં સર્ચ કરવા ગયા હોત તો 2-3 કલાક સુધી સર્ચ કર્યું હોત તો કદાચ આવો મોર આપણને ના મળત. એની બદલે તમને મોરના કેટલા બધા ચિત્રો એક સાથે માત્ર લાઈન ડ્રોઈંગ આપ આપના વિદ્યાર્થીને આ ડ્રો કરવા માટે આપી શકો એવા ચિત્ર. ત્યાર પછી અહીંયા લખ્યું છે એની ટાઈમ. હવે મારે જોઈએ છે કે છેલ્લા એક મહિનામાં અપલોડ થયા હોય એવા ચિત્રો, તો ગૂગલ મને એવા ચિત્ર આપશે કે જે છેલ્લા એક મહિનામાં જ અપલોડ થયા છે. બોલો, આ ચિત્ર છેલ્લા એક મહિનામાં અપલોડ થયા છે. અરે, છેલ્લી 24 કલાકમાં કેટલા અપલોડ થયા છે એ જોઈએ. વિચારો સાહેબ, દુનિયા આખીમાં છેલ્લી 24 કલાકની અંદર આટલા મોરના ચિત્ર અપલોડ થયા છે. એની ટાઈપ, કોઈ પણ પ્રકારના મોર છેલ્લા 24 કલાકની અંદર ગૂગલ ઉપર અપલોડ થયેલા મોરની સંખ્યા તો આટલી છે. બરાબર, હવે આ વાત થઈ સાઈઝ, કલર, ટાઈપ અને આ. હવે સૌથી મહત્વનો મુદ્દો જે શીખવાનો છે એના વિશે વાત કરીએ. આઈ હોપ કે અત્યાર સુધી બધા ક્લિયર છો. સર્ચિંગ ઈઝી થઈ ગયું ને? આપણે સ્ટુડન્ટ નેમ કેવું હોય કે મોર ડ્રો કરી આવજે, તો મોર પછી ફોટો પાડીને ના દેવાય, આવું ક્લિપ આર્ટ કે લાઈન ડ્રોઈંગ કરીને આપી દેવાનું. એમ કે આવો ડ્રો કરી આવ. આપણે શું કરીએ, આપણે એને કહીએ મોર, પછી એમ કે આમ ન કરાય આમ કરાય, પણ હવે એને જોયું જ નથી કે મોર કયા પ્રકારનો જોઈએ છે તો કેમ ખબર પડે. સાવ સિમ્પલ સર્ચ છે. બરાબર, અને હવે સૌથી મહત્વની વાત કે હું ક્યાંય કોપીરાઇટ બ્રીચ નથી કરતો, એ જાણવા માટે હું પેલા બધું જ કરી નાખું છું. મારે કોઈ પણ સાઈઝનો મોર ચાલશે, કોઈ પણ કલરનો મોર ચાલશે,
કોઈ પણ પ્રકારનો મોર ચાલશે અને દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટાઈમે અપલોડ થયેલો મોર ચાલશે. હવે સૌથી મહત્વની વાત, આપ બધા મારી સાથે છો તો છેલ્લી મહત્વની વાત કરી દો. મારી સાથે છો બધા? ફાઈન. તો છેલ્લી મહત્વની વાત આ છે, યુઝર્સ રાઈટ. આ ટૂલ્સ ની અંદર જ છે યુઝેજ રાઈટ. આ યુઝેજ રાઈટ ની અંદર બે પ્રકારના રાઈટ તમને જોવા મળે છે. અત્યારે બાય ડિફોલ્ટ ઓલ છે, ત્યાર પછી છે ક્રિએટિવ કોમન્સ લાયસન્સ, અને બીજું છે કમર્શિયલ એન્ડ અધર લાયસન્સીસ. આનો મતલબ એવો થાય કે આ જે પિક્ચર્સ તમને ગૂગલ માંથી મળે છે એમાં કેટલાક જે છે એ ક્રિએટિવ કોમન્સ, જે આપણે લખ્યું હતું સીસી, બરોબર, સીસી અથવા તો સી જે છે એ આપણે કોપીરાઇટ માટે વાપરીએ છીએ, પણ સીસી એટલે કે ક્રિએટિવ કોમન્સ. આજે હું આપણું સેશન પત્યા પછી ક્રિએટિવ કોમન્સ ની એક લિંક આપ સૌને વાંચવા માટે આપીશ, આજનું રીડિંગ જે છે એ સમજવા માટે કે ક્રિએટિવ કોમન્સ ઉપરથી કેમ નક્કી થઈ શકે, જેના વિશે આપણે કાલે તમે રીડ કરશો પછી ડિટેલ્સ વાત કરશો. માત્ર 10 જ મિનિટમાં હું તમને સમજાવી દઈશ કે આપણે કોઈનું મટીરિયલ્સ યુઝ કરીએ. જો હવે આપણે જે અત્યારે યુઝ કરીએ છીએ એ OER છે, ઓપન એજ્યુકેશનલ રિસોર્સ, કારણ કે ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે કશું જ છુપાવી શકતા નથી. મારી સાથે એગ્રી છો ને બધા? કમ્પ્યુટર સાયન્સના ફેકલ્ટીઝ તો એગ્રી જ, કારણ કે એમને તો ખબર જ કે ડિજિટલ પ્લેટફોર્મ પર કંઈ છુપાવાતું નથી. બધું જ જે છે એ તમારું, તમે જે કંઈ પણ અપલોડ કરો છો, જે કંઈ પણ તમે કોઈ પણ જગ્યાએ મૂકો છો, એ બધું જ જે છે એ ઓપન એક્સેસેબલ છે. તો મારે એ પણ ધ્યાન રાખવું પડે કે મારાથી ને જાણતા અજાણતા ક્યાંય કોપીરાઇટ બ્રીચ ન થઈ જાય, બરાબર. એટલે ક્રિએટિવ કોમન્સ સીસી, ક્રિએટિવ કોમન્સ ની અંદર પણ ઘણા બધા લાયસન્સ છે, પણ ક્રિએટિવ કોમન્સ ને તમે ઘણા બધા એવા છે કે જેને તમે શેર અલાઈક, શેર અલાઈક નો મતલબ શું થાય કે તમે બીજા લોકોએ જેમ બનાવ્યું છે એમ તમે સીધે સીધું બીજાને આપી શકો, એમના નામ જો. આપણું છે એવું કરીને નહીં, આપણું કશું છે જ નહીં. મને અહીંયા ખૂબ વસ્તુ યાદ આવે કે આપણે ઈશ્વરને કેમ કહીએ છીએ કે તદેવ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયતે, તારું તને સમર્પિત, મારું કઈ છે નહીં ભાઈ. જેમ આપણે ઈશ્વરને કહીએ છીએ એમ આપણે ક્રિએટરને પણ કહેવું પડે કે તદેવ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયતે, તારું તને અર્પણ, હું મારા નામે નહીં. પણ કોપીરાઇટ વાળા તો આપણે વાપરી જ ન શકતા, કારણ કે એમાં તો એની પરમિશન લેવી પડે. સાહેબ, ક્રિએટિવ કોમન્સ અને કોપીરાઇટ વચ્ચે સામાન્ય તફાવત મૂળ આ, કોપીરાઇટમાં તમારે એમના ઓનર્સને પૂછ્યા વગર એમની વસ્તુ વાપરી શકાતી નથી. સાહેબ મારી સાથે એગ્રી થશે, જે એગ્રી હોય મારી સાથે હાથ ઊંચો કરી શકો, આપણે એમનામ ન કરી શકીએ. એક કામ કરજો, કોઈક દિવસ તમે ટ્રાય કરજો, તમે પોતે, તમને કોઈ એક ફિલ્મનું ગીત ગમે છે એને યુટ્યુબ પરથી ડાઉનલોડ કરજો, તમારી ચેનલમાં અપલોડ કરવાની ટ્રાય કરજો. થાય, થાય કે ન થાય? તરત જ આવશે કોપીરાઇટ બ્રીચ. કેમ? તો કે તમારું નથી. એના માટે તમારે એમના માલિકને, એમના ઓનર્સને પૂછવું પડે છે, રાઈટ? મારી સાથે એગ્રી છો ને? પણ ક્રિએટિવ કોમન્સ એવું છે કે જેને તમે લિમિટેડ ફીચર્સમાં શેર કરી શકો છો. કેટલાક એવા છે કે જેમાં તમે ચેન્જ કરીને શેર કરી શકો, તમે કેટલાક એમના વાપરી શકો. એટલે શેર અલાઈક, આપણે જેમ છે એમના શેર કરી શકીએ, એમને એમને સેલ્યુટેશન, એમને ડેડિકેશન આપીને. કઈ રીતે? દાખલા તરીકે હવે હું તમારી સાથે વાત કરી રહ્યો છું લાસ્ટ ફીચર. આ ટૂલ્સ છે, ટૂલ્સમાં સૌથી પહેલું છેલ્લું ફીચર છે યુસેજ રાઈટ. એમાં હું ક્લિક કરીશ ક્રિએટિવ કોમન્સ લાયસન્સ. ક્રિએટિવ કોમન્સ લાયસન્સ વાળા મને કેટલા બધા પીકોક મોર મળે છે, આ યુઝ કરવા માટે મારે બને ત્યાં સુધી કોઈને પૂછવાની જરૂર નથી. એટલે હું શું કરીશ, તો હું મારા પ્રેઝન્ટેશનની એક કોપી ઓપન કરી રાખું જેથી કરી હું આપને સમજાવી શકું કે મારે ક્રિએટિવ પ્રેઝન્ટેશન કરવા માટે આ બધું યુઝ કરવું છે તો મને યુઝ કરવા મળે, પણ યુઝ કરવા માટેની કન્ડિશન જે છે એને મારે સારી રીતે ફોલો કરવાની છે. તો હવે હું શું કરીશ, તો કે મને આ પીકોકનું પિક્ચર ગમ્યું છે, તો આ પીકોકનું પિક્ચર મને ગમ્યું છે તો અહીંયા એની લિંક છે, આ લિંકને હું કોપી કરી લઈશ, બરાબર. આ લિંક મારી કોપી થઈ ગઈ, આ મોરનું ચિત્ર મને ગમ્યું છે, આ સેવ ઇમેજ, બરાબર. મેં ક્રિએટિવ કોમન્સ વાળા જ મોર લીધા છે એટલે કઈ પ્રશ્ન નહીં. કંટ્રોલ સી, કંટ્રોલ વી, એટલે પેલા વેલા મારી આ ઇમેજ જે છે એનો સોર્સ મને મળી ગયો, અને પછી આ જે પિક્ચર
મારી સામે અહીંયા હતું કે પિક્ચર ને મેં સેવ કર્યું હતું એને કરી લઉં કોપી એને કરી દઉં અહીંયા પેસ્ટ બરાબર અને અહીંયા સેલ્યુટેશન આપી દઉં સોર્સ યુઝ્ડ થેન્ક્સ ઓન ગૂગલ બરાબર એટલે મારું કાર્યક્રમ જે છે એ મહદ અંશે પૂરો થઈ જાય બરાબર આવી રીતે હું મારું કેટલું બધું મટીરિયલ્સ કેટલા બધા પિક્ચર્સ સર્ચ કરી શકું અચ્છા હવે મને કોઈ એક નવો ટોપિક આપશો ટ્રી કેવો કઈ ટોપિક આપશો ટ્રી હું એક્સપેક્ટ કરું કોઈ મેલ મેમ્બર પાસેથી એ લોકો મને આપે કારણ કે મેલ મેમ્બરની કલર ચોઈસ જે છે એ બહુ લિમિટેડ હોય છે કોઈ મને મેલ મેમ્બર આપશે કોઈ એક ટોપિક ટ્રી છે તમને ગમતું કાર્ટૂન તમને મજા આવે તે જય સર આપ અનમ્યુટ કરો છો એટલે આપ કહેશો બર્ડ્સ વિશે સર્ચ કરીએ બર્ડ અચ્છા હવે જય સર ને કોઈ સ્પેસિફિક બર્ડ એટલે કે પીકોક નથી જોતું બર્ડ જોઈએ છે હું સિમ્પલી અહીંયા ટાઈપ કરીશ બર્ડ એટલે મને તમામ પ્રકારના બર્ડ્સ જોવા મળશે જય સર હાજી બરાબર છે આપ થોડી વાર માટે મ્યુટ નહીં રાખો મારી સાથે વાત કરશો બરાબર છે સર હવે મને સર કોઈ એક કલર સજેસ્ટ કરો આપને ગમતો જે કલરનું બર્ડ તમારે જોઈએ છે એ કલર ગ્રીન કલર ગ્રીન કલર જય સરે મને સજેસ્ટ કર્યું કે એમને માત્ર ગ્રીન કલરના બર્ડના પિક્ચર્સ જ જોઈએ છે ગ્રીન કલર જય સરનો ફેવરિટ છે તો આપણે જય સરની ડિમાન્ડ પૂરી કરીએ આપ જો બધા ગ્રીન કલરના બર્ડ્સ આપણી સામે છે જય સર હજી આપ મને એક ડિમાન્ડ કરો આપને કેવું બર્ડ જોઈએ છે ક્રિએટિવ ક્લિપ આર્ટ લાઈન ડ્રોઈંગ શું જોઈએ છે થોડી ચોઈસ ને વધારે પ્રિસાઇઝ કરીએ લાઈન ડ્રોઈંગ તો લાઈન ડ્રોઈંગ નું બર્ડ જોઈએ છે તો આટલા બર્ડ ની અંદર હવે ટૂલ્સ ની અંદર જઈએ ટાઈપ ની અંદર લાઈન ડ્રોઈંગ સાહેબ ગ્રીન કલરના જ બધા આવશે કારણ કે આપણું કલર સિલેક્શન ગ્રીન છે ગ્રીન કલરના તમામ લાઈન ડ્રોઈંગ બર્ડ્સ આપણી પાસે અવેલેબલ છે બરાબર હવે હું એમાં એક ટ્રાય કરી જોઉં કે ક્રિએટિવ કોમન્સ લાયસન્સ વાળા કેટલા છે કે જેને વાપરવાની અંદર મને વાંધો નથી સાહેબ જુઓ મને આટલા જ બર્ડ મળ્યા 1 2 3 4 5 6 7 મળ્યા જે ક્રિએટિવ કોમન્સ વાળા છે ક્રિએટિવ કોમન્સ વાળાને પણ લાયસન્સેબલ જ કહેવાય પણ હવે હું મારી કલર ચોઈસ ને બ્રોડ કરી નાખું એની કલર એટલે મને બધા જ લાઈન ડ્રોઈંગ્સ મળશે સર તમે જો હજારો લાખોની સંખ્યામાં મારે જેવા જોઈએ છે એવા ઓકે સર બરાબર છે ઓકે સર એવરીબડી ઇઝ વિથ મી થોડી વધારે સર્ચિંગ ની ક્લિયર છે અચ્છા હવે હું તમને મારી રીતે એક સર્ચ કરીને બતાવું આપને વાંધો ના હોય તો મારી રીતે એક વસ્તુ સર્ચ કરીને બતાવું ચલો મને ગમતો વિષય સર્ચ કરું એટલે આ બધા આપણે ક્લિયર થઈએ કે આમાં આપણી પાસે કેટલા ઓપ્શન્સ છે પહેલા હું બધું કાઢી નાખું બરાબર અને મને ગમતો વિષય છે ટ્રી ઇમેજીસમાં જાઉં છું એટલે મને ટ્રીની ઇમેજીસ મળે છે હવે મને કહેશો કે તમે સપોઝ ટ્રીની ઇમેજીસ સર્ચ કરતા હો તો તમે આમાંથીને કયું ટ્રી લ્યો હું તમારી સામે ટ્રી મૂકું છું તમે આમાંથીને કયું ટ્રી પસંદ કરો તો કે જે ટ્રી આપણને આમાં અવેલેબલ છે એમાંનું એકાદું ટ્રી આપણે લઈ લઈએ રાઈટ આ એકાદું ટ્રી આપણે લઈ લઈએ તો એનાથીને થાય શું તો કે જે ટ્રી મળ્યું એ ગમ્યું એ આપણને લીધું પણ મારી ચોઈસ જે છે એ રેડ કલરના ટ્રીની છે એટલે હું સૌથી પહેલા ટૂલ્સમાં જઈશ મને રેડ કલરના ટ્રી પેલા મોહબ્બત ફિલ્મની અંદર અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનનું સરસ મજાનું ફિલ્મ છે એમાં ઘણા બધા ટ્રીના ઓલા ઝાડના પાંદડાઓ પડ્યા હતા એ મને કલર ખૂબ ગમે તો હું એ સેફ્રોન કલરના ટ્રી મને ખૂબ ગમે સાહેબ આ પિક્ચર જુઓ તમે પહેલા ટ્રી જોયા હતા અને હવે ટ્રી આપની સ્ક્રીન પર જુઓ છો તમને ડિફરન્સ ફીલ થાય છે Do you feel any difference? The
ફિલ થાય છે કે નથી થતું? બરાબર, તો સાવ સિમ્પલ વસ્તુ હતી. વિચારો તમે, આમાં મેં તમને કશું નવું શીખવ્યું નથી. કોઈ એમ કે મેં નવું શીખવ્યું તો વાત ખોટી છે, બધું અવેલેબલ જ હતું સાહેબ. બરાબર, કારણ કે દુનિયામાં જે વસ્તુ અવેલેબલ છે એ જ આપણને મળવાની છે, જે અવેલેબલ નથી એ તો મળવાની નથી. બરાબર, એટલે સાવ સરળ સર્ચ હતું, પણ આપણે અત્યાર સુધી આ કરતા નહીં. હવે એક બીજી વસ્તુ, હવે મારે મૂવિંગ ઇમેજીસ જોઈએ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ. બરાબર, હવે મારે ઇમેજીસ જોઈએ છે હલતા ચલતા, આમ રીતસર. મેં પ્રેઝન્ટેશનમાં આમ ક્યાંક કોકને બતાવ્યો હોય તો એને મજા આવે. હવે આ ટ્રી આપની સામે હું મૂકું છું, આ ટ્રી આપ જોશો સાઈડમાં, સાઈડના બોક્સની અંદર, એટલે આપને દેખાશે કે આ ટ્રી કેટલું સરસ છે. અને ટ્રી ખાલી સરસ છે એટલાથી કામ નથી પતતું. તમે એ ટ્રી થોડી વાર, અત્યારે ડાઉનલોડ થઈ છે, એ ટ્રી અપલોડ કે ડાઉનલોડ થઈ ગયા પછી આપ જોશો તો આપને દેખાશે કે ટ્રીની અંદર સારી હશે. એટલે સામેવાળા માણસને મજા આવે કે આ એક સરસ મજાનું કામ થયું. બરાબર, આ થોડું એક સાથે બધા નેટ ચાલુ છે એટલે ટાઈમ ટેકિંગ, પણ એક વખત અપલોડ થઈ જશે એટલે તમને મજા આવશે. ફાઇન, ત્યાં સુધી હું એક બીજું સર્ચ કરી રાખું. યસ, જો આ હવે સ્ક્રીન પર જુઓ જરા, પ્લીઝ, રાઈટ હેન્ડ સાઈડની નાની સ્ક્રીન તમને દેખાય છે એના ઉપર જુઓ, આ ટ્રી જ છે. અચ્છા, એક બીજું ટ્રી આપના માટે લઉં. મને થોડી વારમાં એ ટ્રી જોશો એટલે આપને દેખાશે કે ટ્રી અત્યારે એકદમ સ્ટેડી પોઝિશનમાં છે, પણ થોડી વાર પછી આ ટ્રી જે છે એ એક અલગ ફોર્મેટમાં આવી જશે. માની લ્યો કે આમાં ઘણા બધા, અત્યાર સુધી આપણે, હું તમારી સામે આવીને વાત કરું, આમાં ઘણા બધા લિટરેચરના માણસો છે, લિટરેચરના ટીચર્સ છે, ઘણા બધા હોમ સાયન્સ સાથે સંકળાયેલા છે, ઘણા બધા વિવિધ કલાઓ સાથે સંકળાયેલા છે. સાહેબ, હું ગઈકાલે કોઈ એક મને સરસ મજાનું મૂક્યું હતું કે ફોરેસ્ટ માટેની કે માઉન્ટેન એન્ડ સ્પિરલ નામની એક સરસ મજાનું અસાઇનમેન્ટ કેતકી મેડમે મૂક્યું હતું. તમારો વિષય નથી એટલે મને બહુ એમાં બહુ ઊંડાણપૂર્વક ના ખબર હોય, મારું વાંચન છે પણ કોઈ સબ્જેક્ટિવ બુક ભાગ્યે જ વાંચતો હોઉં એટલે મને એનો અંદાજ નથી. પણ માની લો કે એ માઉન્ટેન કે સ્પિરલને મેં કદાચ પિક્ચર ફોર્મની અંદર ક્લાસરૂમમાં બતાવ્યું હોય તો લોકોને કેટલી મજા આવે. ચાલો, હું એક ટ્રી પર અત્યારે વાત કરી રહ્યો છું અને આપની સામે જો બાજુમાં ટ્રી, હવે જમણી બાજુની નાની સ્ક્રીન પર આપ જોઈ શકો છો મારું ટ્રી. કેવું લાગે છે આપને ટ્રી? નીચે ઘાસ આપને દેખાય છે, જે એના પર પતંગિયા ઉડી રહ્યા છે, એની ઉપર એક સરસ મજાનું ઝાડ છે જે ધીરે ધીરે મંદ મંદ પવન આવે છે અને એ મૂવમેન્ટ કરી રહ્યું છે. તો સાહેબ, આ એક છે, તમે કોઈ વાત કરતા, આ જુઓ સર કેટલું સરસ મજાનું પિક્ચર આપની સામે છે. ટ્રી છે, એની નીચે એક સરસ મજાનો બાંકડો છે, બાજુમાં તળાવ છે અને એનું પાણી પવનને કારણે પાણી મૂવમેન્ટ કરતું હોય એવું આપણને ફીલ આવે છે. સાહેબ, તમે ખાલી મને કહો કે મેં તમને કઈ નવું શીખવ્યું છે? આ બધું અવેલેબલ જ છે. આ તદેવ વસ્તુ ગોવિંદમ તુભ્યમ એવું સમર્પયતે, સાહેબ બધું અવેલેબલ છે. હું તો ખાલી માધ્યમ બન્યો કે આવી રીતે આનું કામ કરી શકાય. તો માની લો કે કોઈ આર્ટ્સના ટીચર છે, એને કોઈ આવો એક સબ્જેક્ટ ભણાવવાનો છે, તો આ ભણાવવાનો છે તો આ મૂકી દઈએ પ્રેઝન્ટેશનમાં. લેટ મી શો યુ ધીસ થિંગ ઇન માય પ્રેઝન્ટેશન. એટલે તમને એ વિચાર આવે કે આ કેમ કરાય, તો કશું જ નથી, હું કંઈ નવું નથી કરવા જઈ રહ્યો. આપણે ધીરે ધીરે બધા કરીએ છીએ, કારણ કે આપણે ટીચર બાય ડિફોલ્ટ જન્મજાત આર્ટિસ્ટ જ હોઈએ. સાહેબ, આ સીન પર બેકગ્રાઉન્ડમાં પિક્ચર ચાલતું હોય અને તમે કોઈ એક વાત કરતા હો આવા જ કોઈ એક સીન વિશે, હવે તમે મને કહો કે લેંગ્વેજમાં લિટરેચરના ટીચર્સ મારી સાથે સંપૂર્ણપણે સહમત થશે કે માત્ર વર્બલ એક્સપ્લેનેશન કરતા વિઝ્યુઅલ એક્સપ્લેનેશન વધારે પાવરફુલ હોય. એવું કહેવાય છે કે વિઝ્યુઅલ એક્સપ્લેનેશન ઇઝ મોર પાવરફુલ ધેન ઓનલી ધ લેક્ચર મેથડ. તો તમારી પાછળ સ્ક્રીનમાં આવું એક સરસ મજાનું પિક્ચર ચાલી રહ્યું હોય તો કેટલી મજા આવે. એટલે કદાચ એવું બને કે ક્લાસરૂમના બેઠેલા તમામ વિદ્યાર્થીઓને એવી ફિલિંગ આવે કે અમે આવા જ કોઈક દ્રશ્ય વચ્ચે બેઠા છીએ. બરાબર, અને આપણે કોઈ જંગલ ઉપર વાત કરતા હોઈએ, સે ફોર એક્ઝામ્પલ
ફોરેસ્ટ વિશે તમે તમારા ક્લાસમાં વાત કરી રહ્યા છો અને આ ફોરેસ્ટ માટે તમારે વાત કરવી છે, તો સરસ મજાની વાર્તા તમે કરતા હોય કોઈ જંગલ વિશેની, અને જંગલ વિશેની વાર્તા ચાલુ હોય એવા સમયે, અથવા માઉન્ટેનની વાર્તા હતી એવા સમયે આવું એક સરસ મજાનું પિક્ચર જંગલનું પાછળ તમારી સ્ક્રીન પર ચાલતું હોય, બરાબર, એક જ સેકન્ડ હું સેવ કરી લઉં. ઓકે, આવું એક સરસ મજાનું હોય અને આપણે ફોરેસ્ટ વિશે વાત કરતા હોઈએ તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઉપર સિમ્પલી, હા, સબ્જેક્ટ ટુ કોપીરાઇટ્સ, આપણે એના માટે ખૂબ ધ્યાનથી સર્ચ કરવું પડે કે જેથી કરી આપણાથી ભૂલથી પણ ક્યાંય કાયદાનો ભંગ ન થાય, કારણ કે કોઈ પણ કાયદા દેશમાં સર્વોચ્ચ હોય, સર્વોપરી હોય, અને શિક્ષક તરીકે તો આપણે એનું માન, એનો આદર રાખવાનો જ હોય, કારણ કે આપણી નૈતિક ફરજ છે. પણ ઢૂંઢને સે ખુદા ભી મિલ જાતા હૈ તો યે તો સિર્ફ ઇમેજીસ કી બાત હૈ, અગર ઢૂંઢને સે ખુદા ભી મિલ જાતા હૈ તો યે સિર્ફ ઇમેજીસ કી બાત હૈ, થોડી બહોત મહેનત કરની પડેગી, લેકિન મેરી આપકો પૂરી ગેરંટી હૈ કે આપ અગર અચ્છે સે ઢૂંઢોગે તો આપકો આપકે હિસાબ સે જો કુછ ભી ચાહિયે વો મિલ જાયેગા. અભી મેરી ઇમેજીસ યહાં પે ડાઉનલોડ હો રહી હૈ, એક મિનિટ મેં આપકો દિખાઉંગા કે અગર આપ કિસી ફોરેસ્ટ કે બારે મેં બાત કર રહે હૈ ઓર આપકે પીછે એસી કોઈ ઇમેજીસ ચલ રહી હૈ, ચલો મેં આપકો એક પ્રેક્ટિકલ કરકે દિખાતા હું. આપ સબ સ્ટુડન્ટ્સ હો ઓર આપકે ક્લાસ મેં કોઈ ટીચર ફોરેસ્ટ કે બારે મેં કુછ બાત કર રહા હૈ ઓર યે એક્સપ્લેનેશન ફોરેસ્ટ કા હૈ ઓર પીછે સ્લાઇડ પે આપ મુજે બતાઓ કે આપકે પીછે યે પ્રોજેક્શન ચલ રહા હૈ ઓર આપ અભી ફોરેસ્ટ કે જંગલ કે બારે મેં બાત કર રહે હો. જો સ્ટુડન્ટ્સ આપકે ક્લાસ મેં બેઠે હૈ ઉનકો ક્યા ફીલિંગ્સ આયેગી, માનો બચ્ચોં કો યહી ફીલિંગ્સ આયેગી કે વો શાયદ કિસી જંગલ મેં બેઠે હૈ ઓર ઉનકે ટીચર ઉનકો પઢા રહે હૈ. હમારે યહાં પ્રકૃતિ મેં જાકે પઢાને કી બહોત સિસ્ટમ્સ નહીં હૈ, લેકિન with the use of digital technology we can create nature in the classroom in a virtual way. આ તકે મને વાત કરવી ગમશે, એક ખૂબ સરસ પિક્ચર હતું જેમાં જીતેન્દ્ર એક ટીચર છે, બુંદ જો બન ગઈ મોતી, અને એનું એક સરસ ગીત છે હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન. ત્યારે દરેક એક ગીત સાંભળું ને સાહેબ, આજે પણ હું જયારે સાંભળું છું ત્યારે મને ઇમોશન્સ આવે કે ખરેખર આ ટીચિંગ મેથડ કેટલી જોરદાર હશે, કે જ્યાં આકાશનું ચિત્ર ચાર બંધ દિવાલની અંદર બતાવવાને બદલે બોર્ડ પર ખરેખર ગ્રાઉન્ડમાં લઈ જઈ આકાશ બતાવીને એના વિશે વર્ણન કરવામાં આવે. કારણ કે આપણે બાળકને જયારે એમ કહીએ કે ભાઈ સ્કાય, એટલે આપણને તરત એમ કહેશે કે ધ કલર ઓફ સ્કાય ઇઝ અ બ્લુ, એગ્રી છો ને મારી સાથે? કારણ કે એ આપણે એમને શીખવેલું છે ધ કલર ઓફ ધ સ્કાય ઇઝ અ બ્લુ, પણ ક્યારેક આપણે એમને એવું પણ બતાવીએ કે ધ કલર ઇઝ અ સ્કાય ઇઝ અ બ્લુ બટ ઇટ મે વેરી બેઝડ ઓન ધ સિચ્યુએશન્સ. એવું પણ બને કે આકાશનો કલર થોડો અલગ પણ હોય કે એ બ્લુ જ હોય, કદાચ એવું બને કે સંધ્યા હોય તો આકાશ પણ આપણને લાગે અને આપણી સામે આકાશ આટલું સરસ લાગે તો આપણે એવું સરળતાથી આકાશનો કલર દરેક સમયે બ્લુ જ હોય એવું જરૂરી નથી, આકાશના બીજા ઘણા બધા કલર હોઈ શકે, વાતાવરણ પર આધારિત છે. એવું પણ બની શકે કે આકાશના કલરને દર્શાવતું, વર્ણન કરતું પોએટ્રીના માણસો મારી સાથે છે ગુરુજનો, એટલે એ તો ખાસ સમી સાંજની વાત કરતા હોઈએ, ગુજરાતીના ટીચર્સ તો ખાસ સમી સાંજની, ઇંગ્લિશ ટીચર્સ, હિન્દી ટીચર્સ, સમી સાંજની વાત આવે અને પક્ષીઓ પોતાના માળા તરફ જતા હોય, આવી આ સ્ટોરી સાંભળતી વખતે, આ વાર્તા કરતી વખતે, આ પોએમ સમજાવતી વખતે તમારા બેકગ્રાઉન્ડની અંદર આવું એક ચિત્ર ચાલી રહ્યું છે, બરાબર? હા, સમી સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ
પરત ફરી રહ્યા છે બરાબર. આપ વિદ્યાર્થી તરીકે 2 મિનિટ માટે વિચારો કે આવું જ એક દ્રશ્ય મૂવિંગ આપની સ્ક્રીન પર હોય તો આ સમીર સાંજની જે કવિતા છે ને એ કદાચ સ્ટુડન્ટ ને સીધું હૃદયમાં ઉતરી જાય. જી મનીષભાઈ, ગુજરાતીમાં કવિતા અને આ અનિલ જોશી નું સોનેટ છે, સમીર સાંજનો ઢોલ ઢબકતો જાન ઉઘાડે. સમીર સાંજનો ઢોલ ઢબકતો કેસરીયાળો, આ તે કલર જેવો છે કે આ મૂકી શકાય. તમારામાંથી કેટલાક લોકો સેશન પૂરું થયા પછી મને નહીં કેતા, મને કેશો તો કદાચ એવું બને કે તમને મને કેવું ના ગમે. આપ શાંતિથી આપના હૃદય પર હાથ મૂકીને વિચારજો કે આવું પિક્ચર આપણે ક્લાસરૂમમાં બતાવ્યું હોય અને પછી આપણે એના વિશે વાત કરતા હોય સમી સાંજની, મેં તો તમને ખાલી ડેમોન્સ્ટ્રેશન આપ્યું, બાકી આવી તો હજારો સાંજ આપણને કોપીરાઇટ ફ્રી અથવા તો ક્રિએટિવ કોમન્સના નામે મળી જાય. અને સાહેબ એ માની લો કે એક પિક્ચર, ધારો કે શર્મિષ્ઠાબેન પટેલે મને વાત કરી તો એ વાતને હું આગળ વધારું. શર્મિષ્ઠાબેન, આપની આખી કવિતાની અંદર જેટલા પ્રકારના કેરેક્ટર્સ આવતા હોય બરાબર, એમાં સમી સાંજનો ઢોલ ઢબુક્યો તો કોઈ એક ઢોલનું ચિત્ર પણ આપણે ક્રિએટિવ આર્ટ્સમાં મળી જાય, પક્ષીઓ આવતા હોય તો એના ચિત્ર, તો એવું ના બની શકે કે એક સ્ક્રીન ઉપર બધા ચિત્રોનું આપણે એક કોલાજ બનાવીએ. આર્ટ્સના વિદ્યાર્થીઓ અને આર્ટ્સના ટીચર્સ તમારી સાથે સહમત થશે, કોલાજ બધું આમ તો કોલાજ બનાવતા આપણે બધાનું એક કોલાજ બનાવીએ, એક સ્ક્રીન ઉપર બધું સરસ મજાનું ગોઠવીએ અને એ સ્ક્રીન ઉપર આખું ચિત્ર પાછળ ચાલતું હોય અને આપણે એ ગુજરાતીની વાત કરતા હોય સમી સાંજે ઢોલ ઢબુક્યો. સાહેબ હું એવું કહું કે તમે બેન ભણાવેલું સમી સાંજે ઢોલ ઢબુક્યો કદાચ પરીક્ષામાં તો પૂછાઈ જાય, એને 5-10 માર્ક આવી જશે, પણ તમે સમજાવેલું એ સમી સાંજે ઢોલ ઢબુક્યો એ દીકરીને આજીવન યાદ રહેશે, કારણ કે એ ચિત્ર એ દ્રશ્યને એને માણ્યું છે, કારણ કે માણેલું સાંભળ્યા કરતા વધારે ગમે એવું મને તમને અને આપણા બાળકોને બધાને બરાબર. અને એટલે જ કદાચ આજના પેલા સેશન ક્વિઝિસમાં આપણને મજા આવી, કારણ કે ગઈકાલે જે ક્વિઝ હતી ને એ માત્ર ક્વિઝ જોવાની હતી, આજની જે ક્વિઝ હતી એ મૂવિંગ હતી. કમ્પ્યુટર વાળા બંને સાહેબો મારી સાથે 100% સહમત થશે જ, એ મૂવિંગ હતી, આપણી સ્ક્રીન ઉપર કંઈક લાઈવ. અને બીજી વાત, લાઈવ એલિમેન્ટ હંમેશા આપણને એટ્રેક્ટ કરતું રહ્યું છે ડેડ એલિમેન્ટ કરતા બરાબર. એટલે આજની ક્વિઝમાં પણ તમને મજા આવી હશે આજના પ્લેટફોર્મ પર, એટલે મેં પહેલા કરાવ્યું અને પછી આ ક્રિએટિવ કોમન્સ અને એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન વિશે વાત કરી કે આમ તમે તમારા પ્રેઝન્ટેશનને પણ એટ્રેક્ટિવ બનાવી શકો. શબ્દો ઓછા અને અનુભૂતિ વધારે, કારણ કે શિક્ષણનું સાચો અર્ક જેને કહીએ ને એસેન્સ ઓફ લર્નિંગ એ જ છે, ઓછા શબ્દો અને અનુભૂતિ વધારે બરાબર. તો એ અનુભૂતિ આપણે આપવાનો પ્રયાસ કરી શકીએ આ રીતે નાના મોટા સર્ચ કરીને. મેં તમને જે આપ્યું છે એ માત્ર એક ચમચીમાં સાગર ભરીને આપવાનો પ્રયત્ન કર્યો છે, આપ આપની રીતે ખૂબ સારું શોધી શકશો. જી રોહિણી બા, આપને કઈ પૂછવું છે? ના સર, શેર કરવું છે આપની સાથે. જી મેડમ, જી મેડમ, મારા વિદ્યાર્થીઓ હોમ સાયન્સ ના સર, અમારે હોટેલ મેનેજમેન્ટ વિષય આવે. અરે મેડમ, એમાં હોટેલના પ્રકાર ભણવાતા, પછી મને થયું કે મને સ્ક્રીન શેર કરતા આવડે છે મારા મોબાઈલમાં, અને અમારે ફ્લોટિંગ હોટેલ, હેરિટેજ હોટેલ, તો ડિફરન્સ બતાવવો છે કે કયું કવિ કેવી રીતે. તો મેં સર ટાઈપ કર્યું હેરિટેજ હોટેલ ઇન, તો બધે આવી આખા વર્લ્ડ ની, તો એ કઈ સમજાવવાનું. મેં કીધું ઇન્ડિયાના હેરિટેજ હોટેલ લઈએ, તો પછી જયપુર, ઉદયપુર એ બધાની આવી, લેક પેલેસ ને અને બધું બતાવ્યું ને સર. ફ્લોટિંગમાં કેરલા અને કાશ્મીર ની આવી બધી હોટેલ્સ, અને એ આખું એટલું સરસ એ લોકોને સમજવામાં મજા આવી સર, જોતા જોતા આપે કીધું એમ, એટલું ઇફેક્ટિવ. અને એની મેં જયારે ટેસ્ટ લીધી ને સર, તો બધાને એ ક્વેશ્ચનમાં મોટા ભાગે 80% માર્ક્સ મળ્યા, કેમ કે જોઈને. હાજી બેન, તમારી સાથે વાત કરતી વખતે તમારા વિષયને ગમતું. બેન કુક તમારા વિષયમાં આવી શકે સાહેબ? આ કુક તમારી સ્ક્રીન પર જુઓ. હાજી, હું એક સેકન્ડ માં ડાઉનલોડ કરી લઉં બરાબર. માની લો કે તમે કુકિંગ માટેની વાત કરી રહ્યા છો અને કુકિંગ માટેની વાત આપ આપના વિદ્યાર્થીઓ સાથે શેર કરતા હો બરોબર, એટલે કુકિંગ નું ડ્રેસિંગ ને આને તેને બધું જો સિલેબસ માં સમાવેશ થતું હોય તો. હું સિલેબસ વિશે બહુ અવગત હોમ સાયન્સ ના નથી, પણ
આવું એક સરસ મજાનું પિક્ચર. અને બીજું આ બધી સગવડતા તો આપણને પાવર પોઈન્ટમાં પણ મળે છે. આ પાવર પોઈન્ટની અંદર આપણે જઈ ફોર્મેટિંગમાં જઈને એનો કલર બદલાવી નાખીએ. બરાબર સાહેબ, આ કુક આપણી સામે પર પાછળ આમ જરા મસ્ત મજાની મુવમેન્ટ કરતો હોય અને આપણે કુક વિશેને સમજાવતા હોઈએ. બરાબર, તો મારી દીકરીઓ કેપ પહેરી એપ્રન પહેરીને પ્રેક્ટિકલ કરે છે એ જ રીતે કરે. નહીં એટલે એટલે આ એ તો દીકરીઓ પ્રેક્ટિકલ સુધી પહોંચે, પણ પહેલે જે દિવસે ધારો કે હોમ સાયન્સમાં એડમિશન લે અને પહેલે જે દિવસે આવું આપણી પાસે થોડું કલેક્શન હોય અને સરસ પ્રેઝન્ટેશન કર્યું હોય, આપણે એને ડ્રેસિંગ એટિકેટ્સ કુકિંગ એને સમજાવવાની જરૂર જ ના પડે. હાજી, એટલું સરસ આપણે કામ કરી શકીએ. આઈ હોપ કે નાનકડો ટોપિક હતો ક્રિએટિવ પ્રેઝન્ટેશન. ફરી કહું કે મેં આખો અરબ સાગર એક ચમચીમાં લઈને આપને આચમન કરાવવાની ટ્રાય કરી છે. હવે આપણે બધા સાથે મળીને દરિયા ખેડ્યું થઈ અને આખો દરિયો અરબ સાગર ખેડી નાખશો. હા, ક્રિએટિવ કોમન્સ નું ખૂબ ધ્યાન રાખવાનું. પ્લીઝ ડોન્ટ ફરગેટ ટુ પુટ સેલ્યુટેશન્સ, સોર્સ મૂકવાનું, સેલ્યુટેશન્સ મૂકવાનું ક્યારેય ભૂલવાનું નહીં. કારણ મારી પોતાની વસ્તુ હોય. અચ્છા, હું તમને એક સિમ્પલ કહું બેન, બેન ભાઈ બધા ખાસ કરીને બહેનોને, આપણને એવી ટેવ હોય આપણી વસ્તુ કોઈએ પહેરી હોય ને લગ્ન પ્રસંગમાં, આપણે કોઈને સાડી ઉછીની આપી હોય અને લગ્નમાં એ બેન પહેરીને આવ્યા હોય, તો આપણે શું કે કોઈ કે વખાણ કરે ને કે આ ફલાણા બેન ની સાડી બહુ મસ્ત છે, આપણે શું કઈ ખબર ભાઈ મારી છે. સાહેબ, મારા માટે તમામ લોકોને એક મમત હોય, લાગણી હોય. બરોબર, તો આપણે કોકનું ક્રિએશન જે છે એ આપણા નામે વાપરી નાખીએ તો ક્યારેક મુશ્કેલીમાં મુકાય. એટલે આપણે એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, જે ડાઉનલોડ કરીએ એની સાથે સાથે લિંક પણ ડાઉનલોડ કરીએ, એને ક્રેડિટ આપવાની. કારણ કે શિક્ષક એક એવો વ્યક્તિ છે કે જે ક્યારેય ક્રેડિટ લેતો નથી, બધાને આપે જ છે. તો અહીંયા પણ આપણે આપી જ દેવાની, એટલે આપણે આ બધા પ્રશ્નોમાંથી થોડા બચી શકીએ. આઈ હોપ કે આજનું સેકન્ડ સેશન પણ બધાને ઉપયોગી લાગ્યું હશે, યુઝફુલ લાગ્યું હશે. અને હું માનું છું કે આપનું પ્રેઝન્ટેશન અત્યાર સુધી જે બન્યું એના કરતાં કદાચ આવતા વર્ષે વધુ અસરકારક બની શકશે, વધુ ઇફેક્ટિવ બની શકશે. ઘણી બધી ટિપ્સ છે, સમય આપણી પાસે બચશે તો આપણે એના વિશે શુક્ર શનિવારમાં વાત કરશું પણ ખરા. બરાબર, અચ્છા બીજી એક વાત અગત્યની, આજે 12 વાગે તમને એક સરસ મજાની સ્ટોરી મળશે. ગઈકાલની સ્ટોરી બહુ ઓછા લોકોએ વાંચી હશે, સ્ટોરી વાંચી હોત તો મને એક વાત કરવી ગમત. મેં એક શબ્દ વાપર્યો છે, ટાંકસરે વાંચી, કેતકી મેડમે કોમેન્ટ કરી છે, રોહિણીબાએ કોમેન્ટ કરી છે, એમાં મેં સરસ એક વાત લખી છે કે આનંદ આર્નોલ્ડ વ્હીલચેર પર નથી, વ્હીલચેર પર છે. આ શબ્દ કદાચ વાંચ્યા હશે, અમને ખબર હશે. બરાબર, એ વ્હીલ એટલે કે ઈચ્છા શક્તિની ખુરશી પર બેઠો છે. આપણે બધા જ અત્યારે વ્હીલ ચેર પર છીએ, એવી વ્હીલ ચેર પર કે જ્યાં આપણે ધારીએ તો બધું જ કરી શકીએ. આજે 12 વાગે એક સ્ટોરી અપલોડ કરીશ, એ સેશન પતે એટલે તરત જ જોઈ લેશો. મારી આપને નમ્ર વિનંતી છે, એટલા માટે કારણ કે આજની સ્ટોરી એક ટીચર માટે છે, અને એક ટીચર માટે એક ટીચરની સ્ટોરી ખૂબ મહત્વની હોય, કારણ કે ટીચર બીજા ટીચરને ઇન્સ્પાયર કરી શકે. બરાબર, એટલે આજની સ્ટોરી આપ સેશન પૂરું કરશો ત્યાં સુધીમાં આપને મળી જશે. આજે પેલા આપણે કેમ કહીએ ઓલું, પહેલે ટીકા પછી બાકી બધું કરવાનું, એમ આજે પહેલું કામ પૂરું થાય એટલે તરત સ્ટોરી વાંચવાનું. બીજું યાદી આપું, આવતીકાલે વિથ ધ પરમિશન ઓફ નાગર સર, નાગર સરે મને પૂરી પરમિશન બધી આપી છે, આવતીકાલે આપણો 5મો દિવસ છે. એટલે આપણે આવતીકાલની શરૂઆત એક સરસ મજાની સ્ટોરીથી કરીશ, અને સ્ટોરીને હું નામ આપું છું ફ્રાઈડે ફેન્ટાસ્ટિક. બરાબર, કારણ કે આવતીકાલે શુક્રવાર છે, આપણી વસ્તુનો 5મો દિવસ છે, એ ખૂબ મજાની. કારણ કે મને ઘણા બધા મિત્રો એવું કહે છે કે અમે એકવાર પ્રયત્ન કર્યો, બીજી વાર કર્યો, ત્રીજી વાર કર્યો, પછી મૂકી દીધું. એવા કેટલા છે, સાવ નિખાલસતાથી હાથ ઊંચો કરશો કે એક બે વાર ટ્રાય કરીએ ને પછી ન થાય મૂકી દઈએ. પ્લીઝ, આ જો રોહિણીબાએ નિખાલસતાથી હાથ ઊંચો કર્યો, શર્મિષ્ઠાબેને ઊંચો કર્યો. બરાબર, આમ શાંતિ મેડમે કર્યો. બરાબર, આવતીકાલની સ્ટોરી વાંચ હું તમને કહીશ, એ પછી આપને હું ખાતરી આપું, બધા જે લોકો હાથ ઊંચો કરે છે, આવતીકાલની સ્ટોરી મારી પાસેથી સાંભળ્યા પછી 5 જ મિનિટ સ્ટોરી માટે લઈશ, પણ સાંભળ્યા પછીની મારી ખાતરી છે કે જીવનમાં તમે કોઈ દિવસ કોઈ કામ પડતું નહીં મૂકો, આ મારી તમને ગેરંટી છે એક નાના ભાઈ તરીકે, પૂરી શ્રદ્ધાથી કે એ સ્ટોરી વાંચ્યા પછી તમે જીવનમાં કશું જ પડતું નહીં મૂકો. બરાબર, અને એ સ્પિરિટ એક 5 મિનિટની સ્ટોરી ડેવલપ કરી શકશે. એટલે સરની પરમિશન મને મળી જ છે, આવતીકાલની પહેલી 5 મિનિટ ફેન્ટાસ્ટિક ફ્રાઈડે કરશું ને બધા, પછી આપણે આપણો
ભણવાનું ચાલુ કરશું. બરાબર. બીજું, જે મિત્રો મોબાઈલમાં મને સાંભળે છે અને લેપટોપ પર સાથે કામ કરે છે એમને નમ્ર વિનંતી કે આવતીકાલે પોતાનો બાયોડેટા, પોતાનું સીવી, પોતાનું રિઝ્યુમે વર્ડ ફાઇલમાં તૈયાર હોય તો તૈયાર રાખશો. કારણ કે આવતીકાલે થોડો સમય અને પરમ દિવસે એટલે કે શનિવારે આપણે છૂટા પડવાનો સમય આવશે, છેલ્લો દિવસ, ત્યારે દોઢ સેશન ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે આપણી પ્રોફાઇલ મૂકીએ, વેબસાઇટ બિલ્ડિંગના ફોર્મમાં, સરળ વેબસાઇટ બિલ્ડિંગના ફોર્મમાં, કોઈ પણ પ્રકારનું કોડિંગ નહીં. કમ્પ્યુટર વાળા મિત્રો તો બધા જાણતા હશે, કોઈ પણ પ્રકારનું કોડિંગ નહીં, કોઈ પણ પ્રકારનો HTML ઉપયોગ નહીં. આપનું સીવી કોઈ પણ મોકલી શકો એવી કન્ડિશન આપણે ક્રિએટ કરી શકીએ. હા, હું આજે મારો બાયોડેટા જે મેં બનાવ્યો છે સર સાથે મેં શેર કર્યો છે, બાકી મિત્રો સાથે શેર નથી કર્યો, આજે હું ગૂગલ ક્લાસરૂમમાં શેર કરીશ. આપ મારું બાયોડેટા જોશો એટલે કોઈને એવું ન લાગે કે ખાલી આ કન્ટિન્યુઅસ લર્નિંગ એવું કહે છે. આપ મારી ક્વોલિફિકેશન, અધર સર્ટિફિકેશન્સ બધું 5 મિનિટ કાઢીને જોશો એટલે આપને સમજાશે કે હું કન્ટિન્યુઅસ લર્નિંગ બાય એડવાઇસ નથી કહેતો, બાય એક્સપિરિયન્સ કહું છું. બરાબર. આજનો મારો સમય પૂરો થાય છે. આપે 2 કલાક માટે મને આપની સાથે વર્ચ્યુઅલી જીવવાનો મોકો આપ્યો, એના માટે આપનો ખૂબ આભાર. થેન્ક યુ મનીષભાઈ, ખૂબ જ મજા આવી, ખૂબ જ જાણવા મળ્યું. અને ક્વિઝમાં તો હકીકતમાં હું કહું તો પહેલી વખત તો એમાં KBC જ યાદ આવી ગયું કે KBC ના જે વ્યક્તિ છે જે સિલેક્ટ થાય એને આવી જ પરિસ્થિતિ થતી હશે. અને અમને પણ કે આ બધી જ ક્વિઝ તો પૂરી કરી લીધી પણ પાછું ભૂલાઈ ગયું કે જે તમને મોકલવાનું છે અને એમાં ટાઈમ લિમિટ પૂરો થઈ ગયો, એટલે આ વ્યક્તિઓને પણ આવું જ થતું હશે. ખૂબ મજા આવી. માનનીય ડોક્ટર નાગર સર, ડોક્ટર પ્રોફેસર મનીષભાઈ રાવલ અને આપણા બધા જ અધ્યાપક મિત્રો, એડમિન ધવલભાઈ, આપ સૌએ આજે ખૂબ એન્જોય કર્યું હશે અને ખૂબ આપણને સરળ શૈલીમાં ઘણું બધું જાણવા મળ્યું હશે. સતત આપણે નવું કંઈક શીખીએ, આપણી અંદર આત્મવિશ્વાસ જાગૃત થાય તેવા સતત પ્રયત્ન કરી રહ્યા છે મનીષભાઈ. મનીષભાઈ ખૂબ ખૂબ આભાર આપનો, જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને આજે આપણે ક્વિઝ, એક નવું ટૂલ ક્વિઝિસ, એના વિશે સમજાવ્યું અને લાઈવ ક્વિઝમાં આપણે સૌએ એટેન્ડ કરી, એના પહેલા 6 ટીમ તૈયાર કરેલી અને એની ટીમની સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયેલા અને આ સ્પર્ધા પણ આપણે માણી, તો આપણને ખૂબ મજા આવી. સાથે સાથે આપણને ઇમેજીસ ના સંદર્ભમાં પણ વિસ્તૃત જાણકારી આપી, ખૂબ જ સરસ રીતે કે આપણે પણ આપણા ક્લાસમાં જ્યારે ક્લાસ લેતા હોય ત્યારે આપણે જે પણ કઈ ટોપિક છે એ ટોપિકને આધારિત જો આપણને કોઈ એવી ઇમેજીસ મળી જાય તો વિદ્યાર્થીઓને પણ આનંદ આવે અને આપણને પણ ખૂબ મજા આવે. તો ખૂબ સરસ રીતે વાત કરી, તો ખૂબ ખૂબ ધન્યવાદ મનીષભાઈ. ખૂબ આભાર અમારા પ્રિન્સિપલ શ્રીનો કે જેઓ આવી તક અમને આપે છે, અને બધા જ અધ્યાપક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આ સાથે જોડાઈ અને ખૂબ રસપ્રદ રીતે પોતાનું કાર્ય કરે છે, ખૂબ આગળ વધે છે. ધન્યવાદ બધાનો, અને ફરી પાછા આપણે કાલ મળીએ છીએ આવી જ રીતે. નમસ્કાર. થેન્ક યુ. નમસ્કાર સર. નમસ્કાર.